હવે મોટિવેશનલ પ્રોગ્રામ ટુ. આજના મુખ્ય વક્તા જયભાઈને આપણે સાંભળીશું. એ પહેલાં જયભાઈનો થોડો વિશિષ્ટ પરિચય મારે આપને આપવો છે. જયભાઈએ પ્રાથમિક શિક્ષણ લીધું નથી, એમના માતુશ્રીએ જ એમને ભણાવ્યા છે. પપ્પા પ્રોફેસર હતા અને મમ્મી અધ્યાપન મંદિરમાં ગૃહમાતા હતા. 6 ઓક્ટોબર 1973માં જન્મ. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિ અનાવૃત કોલમ, ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિ સ્પેક્ટ્રોમીટર કોલમ. એમનો પોતાનો સંગ્રહ જે યુવાનોને ગમે એવો, 9000 પુસ્તકો, 12000 સામયિકો, 6000 કેસેટ્સ, ડીવીડી, વીસીડી અને 5000થી વધુ બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મો એમણે જોઈ છે એવા જય આજે આપણા મુખ્ય વક્તા છે. હું ઉમાશંકરની પંક્તિથી એમને આવાહન આપીશ. ઉમાશંકર આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી આપવું. શ્રી જય વસાવડા. આપણે આના હેવાયા નહીં ને, જે હેવાય હોય એના બહુ કામ કરે, એવડા કેવો પડે, ઘવરાવો જો. જયભાઈ માટે કીધું છે મહેનત કરવા માટે કે ક્યારે ઠાકવો નહીં, એના માટે કવિ દાદે કીધું છે કે જોને વિપત પડે ન વલખીએ, હાને વલખીએ વિપત ન જાય, પણ જોને વિપત પડે ન વલખીએ, અને વલખીએ વિપત ન જાય, પણ જોને વિપતે ઉધમ કીજીએ, અરે તો ઉધમ વિપત ને ખાય. ભાઈ જય વસાવડા. ભાઈ ભાઈ એ પાટીદાર સમાજ ના ભાણેજ છે, એના માટે એક તાળીઓ થઈ જાય. અરે ગગજીભાઈ છે ને, એ આ હું આ મોબાઈલની પાવર બેંક ભેગી રાખું. ઘણા બધા રવિવારે વધારે મેસેજ આવે, વધારે બધા ફોન આવે, બેટરી ઉતરી જાય, એને ધ્યાનમાં રાખીને પાવર બેંક ભેગી રાખું. આ છે ને આ સમાજની પાવર બેંક છે, મોબાઈલ પાવર બેંક. ઓલું ચાર્જર તો આપણે જ્યાં પોઈન્ટ ગોતવો પડે, આમાં તો એ પોતે કોની બેટરી ઉતરી ગઈ છે એ ગોતીને પોતે ચાર્જર તરીકે આમાં જાય. અને આ એ સાક્ષી છે, એટલે એવું નથી, જાલાવડિયા સાહેબની ખબર જ હોય, સરકાર સાથે બહુ વર્ષોથી જોડાયેલા છે. ગુજરાત સરકારના એનર્જી વિભાગનો આજે વારાણસી બનારસમાં પ્રોગ્રામ છે. બંને વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી બંનેને એવી ઈચ્છા કે ભાઈ ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના કલ્ચર ઉપર બનારસમાં તમારે બોલવા જવું. મને આવ્યો એનો ફોન, એટલે મેં કહ્યું, મેં કીધું હું કમિટેડ છું અને આપણું કમિટમેન્ટ એમાં પાકું છે સલમાન ખાન જેવું, કે પછી તો આપણે કંઈ એક બાર કમિટમેન્ટ કરી દઈએ તો આપણે આપકી બી નહીં સુનતા. એટલે મેં કીધું આમાં તો મારી લાચારી છે, હું આવી શકું એમ નથી, અહીં જ આવીશ. હા, એટલે મેં એમને નંબર આપ્યો. મેં કીધું જો આ ભાઈ હું કંઈક બહાના નથી કાઢતો કે નથી આવવા માટે, ના આ ભાઈ પૂછો. પણ મને અહીં વધારે રસ હતો એટલા માટે કે એ બહુ જ સારો કાર્યક્રમ હતો, બહુ આનંદ થાય આપણને બનારસ શહેરમાં ગંગાઘાટના દર્શન કરવા મળે એનો વિશેષ આનંદ થાય. પણ એના કરતાં મને એ થાય કે ગંગાઘાટના દર્શન કરીને હું આનંદ કરું, એના કરતાં આમાંથી કંઈક જ્ઞાનની ગંગોત્રી પેદા થાય તો મને એનાથી એ વિશેષ આનંદ થાય. આ વિચાર વાવેતરનું કામ છે, આ જે કામ છે આમાં એક દાણો નાખો તો ડુંડું બનીને બહાર નીકળે, એમાંથી 500 દાણા પેદા થાય. આ તો બધા આપણે બધા ખેડૂતનો સમાજ છીએ, આપણને તો આ વાત સમજાવવાની હોય નહીં. અમારા વરમોરા સાહેબે ક્યારના આ જ મહેનત કરે છે, આ મિશન 2026 છે ને, એ જે મહેનત કરે છે મને બહુ ગમે છે. અમારે સારો એવો સત્સંગ થાય. અને હું ઘણીવાર કહું કે ભાઈ લક્ષ્મી અને સરસ્વતી બંનેનો સંગમ આપણે દુનિયામાં બહુ જોયો છે, પણ હવે આવા બધા મિત્રોને મળું ને ત્યારે એમ થાય કે ના હવે ગુજરાતમાંય શરૂ થઈ જ ગયો છે, કે લક્ષ્મી અને સરસ્વતી ભેગા ભેગા ચાલશે. હવે તમે વિચાર કરો, નંબર 1 જે બધી બ્રાન્ડ છે, એપલ અત્યારે નંબર 1 બ્રાન્ડ છે, બિલ ગેટ્સ છે નંબર 1 અબજપતિ છે, યંગેસ્ટ મિલિયોનર માર્ક ઝકરબર્ગ છે જેણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની માલિકી છે, આ બધા સરસ્વતી પુત્રો છે જે લક્ષ્મીપતિઓ થયા. અત્યાર સુધી પાટીદાર સમાજે એ કામ કર્યું
કે જે મહેનતમાંથી આવ્યા, એટલે હળપતિ હતા, હળની પતિ હતા, ત્યાંથી લક્ષ્મીપતિ થયા. હવે આપણે એમાંથી સરસ્વતી સુધી પહોંચવાનું છે, એનું આ યજ્ઞ છે. આ આખું કેળવણી ધામ છે. હું જે દ્રષ્ટિથી જોઉં છું, મારી આ દ્રષ્ટિ છે કે આનો યજ્ઞ છે. અને લક્ષ્મી તો સાહેબ તમને ખબર છે, હમણાં 8 નવેમ્બરે જતી રહી, જાય ત્યારે એક ઝટકે જાય. હું આવું પહેલાંય મારા લેક્ચરમાં કહેતો, પણ ત્યારે કોઈ મમતું નહોતું, માનતું નહોતું. હવે તો બધા હિમજા, ક્યાં તો ખરેખર જાય. આની પહેલાં મેં 2-4 વખત મારા પ્રવચનોમાં કીધેલું છે, યુટ્યુબના વિડીયોમાં છે, કે ભાઈ લક્ષ્મી તો ચંચળ કહેવાય, એ તો આવે એની મરજીથી ને જાય એની મરજીથી. બધા હે એમ કહીને રાખતા હતા, પણ આ અનુભવ થયો ને બધાને, પછી બધાને એમ થયું કે ના ના, આ તો હાલી જતી રહ્યો, આનું કંઈ નક્કી ન કહેવાય. એટલે હું પહેલેથી જ કહેતો હતો, ત્યારે હું કહેતો, અને ત્યારે જવાબમાં એમ જ કહેતો કે સરસ્વતી છે ને એ ઠરેલ છે, ઠાવકા છે. લક્ષ્મી ચંચળ છે, પણ સરસ્વતી ઠાવકા છે. એટલે સરસ્વતી છે ને એ તો ઈશ્વરની આજ્ઞાથી, પ્રતિભા તો ઈશ્વર દત્તો હોય, ગોડ ગિફ્ટેડ. આ તમે આ વિપદ પડે વાળું હેંભળું, આપણા કેવા આપણા લોક સાહિત્યની અંદર આવા મોતીડાઓ આખે આખા છે. કર વિદ્યમ કર ઉદ્યમ દર પાપથી લઈ હરિ હીરો લઈ સાથમાં, સાંભળ કહે કર સફળ ભવ, શામળ ભટ્ટના દુવાઓ. વાંદાણી સાહેબ તો અમારા બહુ ગુજરાતીના વિદ્વાન પ્રોફેસર છે. તો વિચાર કરો, આ બધા આ કોને 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 આને જ્ઞાન આપ્યું? આ બધા દાતાઓ અમારા બેઠા છે જેનું આટલું ભવ્ય સન્માન થયું, જેને મારફતે આ લક્ષ્મીનો પ્રવાહ વહ્યો ને સાચી દિશામાં. ભર્તૃહરિએ એના શતકની અંદર એમ કહ્યું કે ધનની 3 ગતિ છે, દાન ભોગ અને નાશ. એટલે અમારા જેવા ભોગવા રાખે છે કે જે આ થાવે તો આપણે ફરી લેવું, દુનિયા ફરવીને મસ્તી કરવી, મજા કરવી, નવા નવા પુસ્તકો વાંચવા, નવા નવા પુસ્તકો ખરીદવા, ફિલ્મો જોવી, આ ભોગ ભોગવવાની ગતિ થઈ. નાશ તો થવાનો જ છે, થઈ ગયો ઘણાનો. આ તો ભર્તૃહરિ કીધેલું જ છે કે તો અવિચળ છે, બેંકમાં જ પડ્યા રહેશે, બેંકવાળા વાપરશે, તમે કદી વાપરશો. પણ એની એક સદગતિ છે જે ધનની, એ છે દાન. યોગ્ય માર્ગે જે ધન થાય, ચેનલાઇઝ થાય, એમાંથી બીજા લોકોને એ ધન મળે, એમાંથી પેદા થાય. આ જે બ્રેઇનવાળી જે વાત છે, એટલે હું આ સરસ્વતીવાળી વાતથી શરૂઆત કરું છું મિત્રો, કે આ બધા મિત્રોને મારે એ અભિનંદન આપવાના, મારે સલામી આપવાની. આ બધા અમારા મિત્રો છે. એવું નથી કે બધા સરહદે લડતા હોય એ જ દેશ માટે કામ કરી શકે. આ લોકો એવા છે, સરહદથી ઉપર દેશ સુરક્ષિત હશે પછી અંદર પણ દેશને સુરક્ષિત નહીં પણ સમૃદ્ધ બનાવવો પડશે, અને આ એ માટેના સૈનિકો છે. આ બધા આગળ બેઠા જ ને મારા, એ સોલ્જર જ છે. ભલે હથિયાર ઉપાડીને ન લડતા હોય પણ એ સોલ્જર જ છે. કારણ કે લક્ષ્મી એક વખત ઈશ્વરની કૃપાથી આવી ને, તમે કહ્યું એમ ઈશ્વરની એવી કરામત થશે ને જતી રહેશે, પણ સરસ્વતી એકવાર આવીને આજીવન જશે નહીં. સરસ્વતીને કોઈ નોટબંધી લાગુ નહીં પડે. બુદ્ધિને ક્યાંય કોઈ પ્રકારની જમા કરાવવાની એમ નહીં આવે કે આટલા વખતમાં જમા કરાવી દે. બુદ્ધિ કેશલેસ નહીં થાય, વિચાર કેશલેસ નહીં થાય. હું બાપુની કથામાં ગયો હતો એથેન્સ, અને ફરવા નીકળો ગ્રીસની અંદર, બધે ગ્રીસની સંસ્કૃતિ વિશે ખૂબ વાંચેલું, અને આખી જેને આજે આપણે યુરોપિયન વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ, જ્યાંથી આ બધી ટેકનોલોજી આવે છે, જ્યાંથી આ બધા નવા નવા થોટ્સ આવે છે, પાટિયું મરેલું છે ત્યાં. એક્રોપોલિસનું જે આખું મોટું ભૂત પુરાતન દેવળ, જેને તો હવે ખંડર વહેંચ્યું છે ખાલી, ત્યાં પાટિયું મરેલું છે યુરોપિયન યુનિયનનું, કે યુરોપ સ્ટાર્ટ્સ હિયર. અહીંથી વિજ્ઞાનનું પાણું બંધાણું, અહીંથી કળાનું પાણું બંધાણું, અહીંથી લોકોએ વિચાર, ન્યાયતંત્ર, લોકશાહી આ બધાની સ્થાપના કરી, જેને આપણે વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ, એનો પ્રારંભ આ દેશમાંથી, આ ગ્રીસની સંસ્કૃતિમાંથી થયો છે. પણ સાહેબ, હું પૈસા ખર્ચીને બધે ગયો, ઓલિમ્પિકનું સ્ટેડિયમ જૂનું જોવા ગયો, ડેલ્ફી ને એપોલો ને મંદિરો ને એવા પૂતળાઓ એક જમાનામાં બનાવેલા હતા કે હાર્બર નીચે આખો આખો વાહણોનો કાફલો પસાર થઈ જાય પૂતળાના બે પગ નીચે. પણ અત્યારે ખાલી એનું સ્ટેડિયમ જેવું જે ઓલું હોય એ બંધારણ રહ્યું છે, પૂતળું તો ક્યાંય જતું રહ્યું. ચિત્રો જોવા વળે ખાલી કે આવા પૂતળા હતા. બોરારી બાપુએ પૂછ્યું પાછળથી કે જે ભાઈ તમે બધે ફરી આવ્યા, હું તો અહીંયા જ હતો, તો શું જોઈ આવ્યા, શું હતું ગ્રીસમાં? હું તો કંઈક નીકળી ન શકું કથાને કારણે. અમે બાપુને કીધું, મેં કીધું બાપુએ સોક્રેટિસની કથા કરેલી, વિચાર સોક્રેટિસનો લઈ અને આખી કથા મૂકેલી, માનસ સોક્રેટિસ. મેં કહ્યું, જોયું એ કે આ લોકોએ કેવા મોટા મોટા બિલ્ડિંગ બનાવેલા, કેવા મોટા મોટા પૂતળા બનાવેલા, કેવી અદ્ભુત ઇમારતો, કેવી સમૃદ્ધિ હતી ત્યારે, તો સોનાની બનેલી, આખે આખું દેવળ સોને મઢેલું એ જમાનામાં, આજથી 3-4 હજાર વર્ષ પહેલાં. મેં કીધું હું જોવા ગયો ત્યારે ખાલી પથરા હતા, સોનું જતું રહ્યું, મૂર્તિઓ જતી રહી, નાચવાવાળા જતા રહ્યા, ગાવાવાળા જતા રહ્યા, જે જલસો હતો, જે જમાજમ હતી બધી જતી રહી. રહી ગયું તો શું રહી ગયું? આ બધા અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ બેઠા છે, આર્કિમિડીઝ રહી ગયો ઘનતાનો સિદ્ધાંત શોધીને, પાયથાગોરસ રહી ગયો ગણિતનો પ્રમેય શોધીને,
સોક્રેટિસ રહી ગયો, પ્લેટો રહી ગયો, એરિસ્ટોટલ રહી ગયો, એના નામ હજી આપણે બોલીએ છીએ. આ કોના પૂતળા આવા સિક્સ પેક ને એઇટ પેક બોડીવાળા ત્યાં બનેલા એ બધા ભૂલાઈ ગયા. પણ જેણે વિચાર આપેલો કોઈ નવો, એ વિચારક રહી ગયો, એ વિચાર રહી ગયો, એ બ્રેન રહી ગયું, એમાંથી નવા 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 એંગલ મળતા ગયા, એમાંથી દુનિયા આગળ ચાલતી ગઈ. સાહેબ, એટલે આ તો આ સારું થયું કે આ કેશલેસ થયું બધું, એટલે લોકોને ખબર પડી કે આઈડિયાનેય વેલ્યુ હોય. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આ બહુ પાયાની વાત છે, પણ આપણે ભૂલી જાય. અને આમાં મોટાભાગના લોકોને જરૂર હોય નહીં. મને હમણાં કોઈ પૂછ્યું કે તમને આમાં કંઈ મુશ્કેલી પડી? મેં કીધું, જો રાહુલ ગાંધી 9 નવેમ્બરે બહાર નીકળ્યા હતા પૈસા ઉપાડવા, બીજે જ દી 4,000 રૂપિયા ઉપાડીને જતા રહ્યા છે, પછી આવ્યા. બેટા છોકરા છે નહીં, મોદી સાહેબ દેખાણા જ નથી, એ તો ઉપાડવાય નથી ગયા, એને નથી. એટલે આ અમે આવી માથાકૂટમાં પડ્યા જ નથી. આ અમે રતન ટાટા, સલમાન ખાન, બરોબર, આ બધા અબ્દુલ કલામ સાહેબ હતા, વાજપેયી હતા, બરોબર. એટલે એટલે અમારે આ બહુ ટેન્શન આવે નહીં, કારણ કે આ અમારે અમારે આ બધી અહીં જે નોટો હોય ને ભરેલી હોય, એટલે બહુ વાંધો ના આવે. એમાંથી નવી નવી નોટો આવ્યા રાખે. અને અગત્યની વાત છે, હું વારંવાર કહેતો હોઉં છું, ઘૂંટી ઘૂંટીને કહેતો હોઉં છું, યુવાન વિદ્યાર્થીઓને તો ખાસ કહેતો હોઉં છું, કે બરાક ઓબામા સાહેબ અમેરિકાથી અહીં આવે અને પછી આપણને એમ કહી જાય કે નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી, અને સાચી જ વાત છે. અમેરિકાનો વિઝા ન મળે સાહેબ, મને આ મેં તમને મજાકમાં કહ્યું, પણ વાસ્તવિકતા એ છે. પૂછો આ બધા અમારા વિદ્વાન લોકો બેઠા, દુનિયા ફરેલા લોકો બેઠા છે. તમે લગ્ન કર્યા ન હોય એટલે તમારું અહીં કોઈ બીજું ઘર છે એવું કોઈ તમે પ્રમાણભૂત આધાર ન આપી શકો. નોકરી મારા જેવા રાજીનામું આપીને મૂકી દીધી હોય કે નોકરી નથી કરવી, એટલે તમારી કોઈ સેલેરી એકાઉન્ટ ન હોય, તમારો કોઈ ગેરંટર ન હોય, તમારો કોઈ જામીન ન હોય, આ માણસને વિઝા જ ન મળે. આ તો વિઝાના રિજેક્શનની બે પાયાની શરત છે. આ બે વસ્તુ ન હોય તો વિઝા ન મળે. પણ આપણે મળે છે ને, આપણે જઈએ છીએ, શું કામ? કારણ કે પહેલો જ વિઝા અમેરિકન ગવર્મેન્ટે એઝ અ રાઇટર આપેલો છે. અમેરિકન સરકારના મહેમાન તરીકે પહેલી વાર ગયો ત્યારથી એ વિઝા, સ્પેશિયલ ગવર્મેન્ટ ગેસ્ટનો વિઝા જોઈ, બીજા એકેય દેશે હજી લગી નાનત પાડી વિઝા આપવાની, બધા એ વિઝા જોઈને એને લેન્ડમાર્ક ગણે છે. આ સરસ્વતીની સાધનાનું ફળ છે સાહેબ. હું તો આ અગાઉ કહી ચૂક્યો છું, ગગજીભાઈને ખબર છે કે મારી માએ પાટીદારની દીકરી, એટલે હું ખાસ આ ઉલ્લેખ કરું અત્યારે, કે જે જમાનાની અંદર એને પૂછવામાં આવ્યું કે છોકરાને ઘેર ભણાવો તો રોજનું એક પુસ્તક લઈ આવવાના સંકલ્પ કરો છો, ચોકલેટ 2 રૂપિયાની આવે ને પુસ્તક 200 રૂપિયાનું આવે, ત્યારે 200નું હતું, આજે 200નું જ છે. કારણ કે લોકો લે નહીં જાજે, જે વસ્તુ એની કિંમત મોંઘી જ હોય, પ્રોડક્શનનું મોંઘું પડે ને. 1200 લોકો લે, ગુજરાતમાં એક પુસ્તકની આવૃત્તિ 1250 કોપી છપાય. મને તો આનંદ છે કે મારા યુવાન મિત્રોએ આ માન્યતાઓનો ભંગ કર્યો, અમારા પુસ્તકો સરસ જાય છે અને હજારોની સંખ્યામાં વેચાય છે. પણ આ હું તમને જનરલ વાત કરું છું. એ વખતે મારી માએ એવો સંકલ્પ કર્યો કે આખી જિંદગી સોનાના એક પણ દાગીના, એક પણ ઘરેણું, સોનું જ નહીં પહેરું. અને એ સોનાનું એક ગૃહિણીનું જે બજેટ હોય, જે અત્યારે આમ સરકારે નક્કી કરી દીધું ને, વિવાહિતનું આટલું ને અવિવાહિતનું આટલું ને પરણેલાનું આટલું ને, મને તો એક મેસેજ આવ્યો કે ડિવોર્સ 2 વાર લીધા હોય તો તો કેમ ગણવાનું કેટલું એ, બરાબર. પણ એ જમાનામાં એણે એમ નક્કી કર્યું કે ભાઈ આપણે સોનું 500 ગ્રામની તો ઓફિશિયલ લિમિટ અત્યારે નક્કી થઈ. એ જમાનામાં તો કિલો એક નીકળે એવું હતું. સામાન્ય ઘરની અંદર પણ સોનાના દાગીના એના વગર તો લગ્ન ન થાય. એણે જે સંકલ્પ લીધો કે નહીં જ પહેરું, સોનું જ નહીં પહેરું, આખી જિંદગી ગુજરી ગયા ત્યારે પણ એમને એક નાકની ચૂક જે સૌભાગ્યવતી સ્ત્રીના અંતિમ સંસ્કારમાં જોઈએ એ પણ નહીં, કાનની બુટ્ટી પણ નહીં, એ મારા મામીએ આપવી પડી. તો હું ઘણી વાર એમ હસતા હસતા કહું છું કે એ સોનું જોવોત ને તો એક તિજોરીમાં સમાત, એક લોકરમાં સમાત, એક પાઉચમાં સમાત, એક બોક્સમાં સમાત, ગમે એટલું. 1 કિલો સોનું હોય તો આટલામાં સમાઈ જાય, આટલા બિસ્કીટ હોય તો આટલામાં ભરાઈ જાય. પણ મારે એક આખે આખો રૂમ વધારાનો કરાવવો પડ્યો, કારણ કે ઘરની અંદર 15,000 થી 16,000 પુસ્તકો પડ્યા છે અને એ સોનું એ મને વારસામાં આપીને ગઈ છે. એ સોનામાંથી આ મૂર્તિ ગણાણી જ જે ગણાણી છે, અને એટલે આ મૂર્તિ છે એ ક્યાંક 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 નોંધ લેવાય છે. આપણી નોંધ નથી લેવાતી, પિક્ચર જોઈને બધા તાળી પડે ને, એ ડાયરેક્ટર નો હોય અહીંયા હાજર, પણ ડાયરેક્ટર છે એ હંમેશા ઘડતા હોય. એટલે મારે માતા પિતાઓને પણ વંદન કરવાના, આજે માતા પિતાઓ પણ અહીં બેઠા છે મને દેખાય છે અહીંથી, એને વંદન કરવાના. સાહેબ ઉત્તરાયણનો તહેવાર નજીક છે, પતંગ જ્યારે આકાશમાં ચકતી હશે ને ત્યારે આખી દુનિયા વાહવા 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 કરશે પતંગને ચકતી જોઈને. પણ એ પતંગનો દોરો તમે કાપી નાખો, પતંગને જ બહુ એમ થતું હોય કે દોરો કપાઈ જાય ધારું, કારણ કે એને તો પવન મળતો હોય ને ભેગો. પણ જે મિનિટે દોરી કાપી નાખો ને સાહેબ, ગોથાલિયા ખાતી નીચે આવે, ક્યાંક હલવાઈ જાય કોઈક જૂના જમાનાની ટીવી એન્ટેનામાં, કોઈક ઝાડની ડાળીમાં, બરાબર. વિચાર કરજો,
ક્યારેય દોરી કાપવાથી પતંગ ઉપર ન જાય, પતંગને બંધન લાગતું હોય દોરીનું, કારણ કે એને પવન ખેંચતો હોય, પણ કાપી નાખો દોરી તો પતંગ ટકી ન શકે, ફિરકી દેખાય નહીં, ફિરકી અગાસીમાં હોય. માણસ પતંગ જોઈને વાવાન તાળી વગાડે, એના ગીતો ગાય, એને સિસોટી વગાડે, ફિરકી દેખાતી નથી. પણ આ સમાજ, સમાજના આગેવાનો, ગુરુજનો, વડીલો અને આપણા ઘરના પરિવારના સ્વજનો એ ફિરકી છે સાહેબ, એનો માંજો મળે નહીં તો અમારી નવી પેઢીની જુવાનીનો પતંગ આકાશને ઘમરોળે નહીં, એ ચગે નહીં. માટે આની જરૂર છે, માટે આ મહત્વનું છે. આ ગગજીભાઈ હું પરાક્રમ કરે છે ને, હું ખેલ કરે છે, ઘણા એમ વિચારે કે આ શું કરતા હોય છે, આ શું કામ આવો ઘસારો કરતા હોય છે. સારું છે આટલી બધી કસરત કરે છે એટલે ઘસારો આમ લાગતો નથી, પણ માણસ ખતમ થઈ જાય. આ તો આ જશનું નહીં, અબજશનું કામ છે. કારણ કે આપણે ત્યાં હંમેશા તમે જોજો, આ મેં ઓબ્ઝર્વ કરવા જેવું કામ છે. આ બધા અમારા ઘણા ઘણા મારે તો હું તો પર્સનલી ઓળખું એવા મિત્રોનો ડાયરો છે આજે તો, એવું છે. વિઠ્ઠલભાઈ અમે ગોંડલમાં ભેગા મોટા થયા, બધા અડધા તો ગોંડલ કનેક્શનવાળા છે, બરાબર. અમારા મહેન્દ્રભાઈ ગોંડલના જમાઈ પાછા, એ રીતે ઓળખીએ ગજરા સાહેબને, બરાબર. પણ અમારા પુરુષોત્તમભાઈને ઓળખું, બધા બધા સાહેબો એવા છે કે જે વન બાય વન અમારા કોન્ટેક્ટમાં રેગ્યુલર આવતા હોય, ભેગા બેહીને થાળીમાં જમતા હોય. ફાલ્કન તો મારી પોતાની કંપની કહી શકું, એટલી હદે પણ મજા આવે, બરાબર. પણ આ હું તમને બહુ ખાતરીથી કહું છું કે તમે ઓબ્ઝર્વ કરજો, ક્યારેક અમદાવાદ હોય, રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય, ગમે ત્યાં તમે જુઓ ને તો રોડ ધોવાઈ જાય ચોમાસું આવે એટલે, રોડમાં ખાડા પડે. પછી એના કારણ હોય છે કે પાણી ભરાયતું હોય, પાણીનો નિકાલ ન થાય, પાણી જે આવે ત્યાં ડામરનું બંધન છે એ તૂટી જાય, એના વૈજ્ઞાનિક કારણો છે, સાયન્ટિફિક. મને એક સવાલ એ થાય કે આખા ગુજરાતમાં ક્યાંય સ્પીડ બ્રેકરમાં કેમ ખાડા નથી પડતા? સ્પીડ બ્રેકર કોઈ દી ધોવાય નહીં, તમે વિચાર કરો. જાત જાતના બનાવ્યા હોય લોકોએ, પોતાના મેળે બનાવી નાખ્યા હોય, ઊંચા ટેકરા જેવા બનાવ્યા હોય, કાંકરી ખરે નહીં એ કંઈ ગમે એટલો વરસાદ પડે તો. સમાજનું કામ કરવું ને એમાં આ માથાકૂટ છે. રોડ બનાવવા જશો તો રોડ એક ચોમાસામાં ધોવાઈ જશે, પણ જે સ્પીડ બ્રેકર તરીકે નડતા હશે એ નક્કર આડા નાડા એવા રાખશે સતત. આ અઘરી કસોટી છે સ્પીડ બ્રેકર ઠેકાડવાય, બરાબર. ખાડા તો ઠેકાડવા જ પડે, પણ ભેગા સ્પીડ બ્રેકર ઠેકાડવા પડે, નહીતર તમારી સ્પીડ કાપે એ બીજું કાંઈ ન કરે, સ્પીડ કાપે રાખે, તમારે બ્રેક જ મારે રાખવી પડે તમારી ગતિમાં. પણ છતાં આ બધા મિત્રો કામ કરે છે એટલે મારે ખાસ આ નોંધ, આ બધા અમારા વડીલોને ચરણોમાં મારે આ વાત મૂકવી છે. આજે આ પુષ્પ પાંદડીથી સન્માન કર્યું ને, અમે શબ્દ પાંદડીથી સન્માન કરીએ. તમે વિચાર કરો, તમે માની લો કે ફ્રૂટ લેવા જાઓ તો દ્રાક્ષની સિઝન થોડાક મહિનામાં આવશે, હમણાં એક બે મહિનામાં. દ્રાક્ષ એવી વસ્તુ છે, છૂટી ન વેચાય, નંગમાં ન વેચાય. જામફળ નંગમાં વેચાય, કેળા નંગમાં વેચાય. દ્રાક્ષ ફળ બહુ સરસ મજાનું, મીઠું, બધાને ભાવે, બીયા નહીં એટલે આજના જમાનામાં તો સારું ને બધું. એ ડિજિટલ ફ્રૂટ છે, જાજુ ચાવવું જ ન પડે, સીધે સીધું પેટમાં. પણ દ્રાક્ષની તમે કોઈ પણ જગ્યાએ લેવા જાઓ ને તો પેટીનો ભાવ ઊંચો હોય, અને બાજુમાં છૂટી દ્રાક્ષ પડી હોય, બોરમાં એવું હોય, છૂટા બોર પડ્યા હોય, છૂટા આમળા પડ્યા હોય, છૂટી ગંડેરી પડી હોય, એ લેવા જાઓ ને તેનો ભાવ સસ્તો હોય. રેકડીવાળા પાસે જઈને ઉભા રહ્યો અને આ કામ કરજો તમે ક્યારેક પૂછવાનું, એટલે બે ભાવ તમને કહેશે. પેટીનો ભાવ અલગ, છૂટી પડેલી જે હોય એનો ભાવ અલગ. જાંબુડામાં આવું થાય, જે કોઈ આવા છૂટા ફળ થઈ શકે ને એ બધામાં આવું થાય. તમે પૂછો એટલે એમ કહેશે કે ભાઈ પેટીમાંથી છૂટા પડી ગયેલા છે, કોઈક લઈ ગયું હોય 500 ગ્રામ 250 ગ્રામ, એમાંથી આ છૂટું વધેલું છે. આ ઝુમખામાંથી નીકળી ગયેલા ફળ છે એટલે એનો ભાવ બહુ ન થાય. જે ઝુમખાવાળી પેટી આખી એમનેમ પડેલી છે પેક, એનો ભાવ થાય. કેરીમાં આવું છે, ખાલી દ્રાક્ષમાં નહીં. દ્રાક્ષ તો મેં ઉદાહરણ એટલે આપ્યું, ઝુમખું આમ દેખાય હાથમાં લટકતું. કેરીને તો થોડા કે મારે આંબાની ડાળી લઈને તમને બતાવવી પડે. તો મિત્રો, સમાજ છે ને એ દ્રાક્ષનું ઝુમખું છે. ભેગા હોય ભાવ વધે, છૂટા પડી જાવ ને તો રેકડીની અંદર પછી મફતમાં વેચાવવું પડે. એટલે મને બધા આ મિત્રોનું વિઝન આ 2026 જે ગમે છે ને, એનું કારણ આ છે. શું કામ ગમે છે? આ છૂટામાંથી ઝુમખા બનાવે છે. જગતમાં ક્યાંય ઝુમખામાંથી છૂટા પાડી શકો તમે? છૂટામાંથી ઝુમખા ન બનાવી શકો? આ નવી પ્રક્રિયા થઈ રહી છે, છૂટામાંથી આ ઝુમખું બની શકે એ આપણે દુનિયાને બતાવવું છે. અને એની જરૂર, ઝાલાવાડિયા સાહેબ જે કહેતા હતા એ વાત બહુ સાચી હતી. મને કોઈક પૂછે તો હું તો કહું કે મારે તો સારું, નાગર અને પટેલ બેયના ગુણ આવ્યા. પટેલો પાસેથી સાહસ આવ્યું, નહીતર નોકરી જ કરતો હોત હજી. નાગરો પેન્શન જ ગણે, પણ પટેલો પાસેથી સાહસ આવ્યું કાં છોડી દેવાય, એમાં કાંઈ વાંધો નહીં.
આપણે આપણી મરજી મોજ મુજબ જીવાય, આપણા રસ્તા જાતે કરાય. આમે નાગરો પાસેથી વિદ્યા આવી, સંગીત સાહિત્ય કળા એ બધા માટેની રસિકતા આવી. એટલે બેના ગુણ હું કહું કે બે ગુણવાચક જ્ઞાતિ છે, આને જ્ઞાતિવાચક નામ જ કાઢી નાખો. આ બે મેં લેખ લખેલો છે આખો, ગુણવાચક કરી નાખો. આપણે જ્ઞાતિવાચક નામોમાં જ આ દેશ આખે આખો આટલો સમયથી સરદાર પટેલ જેના માટે મથી પડ્યા, જે એક કરવા માટે આખા દેશને, એમાં એને આ જ નડતું હતું છેક સુધી. અને સરદાર સાહેબ બી કહીને ગયા છે તમને, મને બધાને આ વારસામાં આપીને ગયા છે. મને તો આનંદ થયા, તમે જે સિવિલ સર્વિસના સેન્ટરનું આ ઉદઘાટન ને બધું કર્યું, મને કગજીભાઈ બધી વિગતો આપી, મને તો જુદો હરખ થાય સાહેબ. સરદાર પટેલનું ફોટો અત્યારે મળ્યો, બહાર સરદાર ધામ પોસ્ટર મારેલું છે, જય સરદાર કરીને આપણે જયઘોષથી કાર્યક્રમની શરૂઆત કરી. અને આપણને યાદ હોવું જોઈએ કે ભારતની અંદર સિવિલ સર્વિસની શરૂઆત, એની પ્રણેતા આઝાદ ભારતને પહેલી સિવિલ સર્વિસ આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એક એનું વિઝન હતું, એને પોતાને એમ નક્કી કર્યું કે અંગ્રેજોએ બનાવેલી જે વ્યવસ્થા છે એ માળખું એમને એમ રાખો અને એની અંદર આપણા માણસો, આપણા ભારતીયો ઇન્જેક્ટ કરો. આપણે ક્યાં બ્રિટિશ અધિકારીઓની જરૂર છે? ગોરા વ્હાઇટ અધિકારીઓ જે અત્યાર સુધી કલેક્ટર તરીકે બધે રાજ કરતા, એ ભલે જતા રહેતા, આપણે આપણું એનું રિપ્લેસમેન્ટ કરીને બતાવશું. સિવિલ સર્વિસનું નામ એણે એડમિનિસ્ટ્રેટિવ બદલાવ્યું, એટલે જૂની જે પેલી આઈસીએસ આઈસીએસની પરીક્ષા હતી આઈએએસ કરી નાખી. અને સરદાર પટેલ વોઝ ધ પાયોનિયર ઓફ ઇન્ડિયન સિવિલ સર્વિસ. તો આપણે આટલા જય સરદારના નારા બોલાવીએ, સરદારને ભગવાનની જેમ પૂજીએ, તો આપણું પોતાની એક એવું, આપણે ખાલી ફોટા ઉપર ફૂલ ચડાવીને મૂકી દઈએ એના કરતાં હું એમ કહું છું કે આપણે પોતે સિવિલ સર્વિસની તૈયારી કરીને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાઈને, ઇન્ડિયન પોલીસ સર્વિસમાં, રેવન્યુ સર્વિસમાં, ફોરેસ્ટ સર્વિસમાં, જીપીએસસીની સર્વિસમાં જોડાઈને સરદાર પટેલનું આજીવન તર્પણ કેમ ન કરીએ? એક બી ફૂલ મૂકવાને બદલે આપણે એમ કહીએ ને કે આ દેશ આમ છે ને દેશ તેમ છે. તમે જોઈ લીધું ના દેશની અંદર, મને કોઈક ભાઈ કહેતું હતું કે લોકો બહુ હેરાન થઈ ગયા પણ કંઈ બોલતા નથી. મેં કીધું નહીં બોલે, લોકોને રોજ શેરીમાં કૂતરા પાછળ ભસતા હોય છે, બોલે છે? લોકોને રોજ ખાડામાંથી સાયકલ ઠેકાડવી પડે છે, બોલે છે? ન બોલે. આટલા બધા ભલે આમાં જેને વ્યસન હોય મને માફ કરે, મારે ઘણા બધા સ્વજનોમાંથી પરિવારજનોમાંથી છે એટલે મારે નથી, એટલે હું વખતથી કહી શકું, વટથી આમ જરા ગળું ખોખલી ખો આમ ખોખારીને કહી શકું. પાટ્યું હતું સુરતની અંદર, મેં એનો ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકેલો કે 1.5 વર્ષનું છોકરું જો માનું ધાવણ છોડી શકે તો આવડા મોટા ઢાંઢા છે, એક માવાની પડીકી નો છોડી શકે, એક ગુટકા નો છોડી શકે. આપણે તો મોજ પડી ગયા, કોઈ કાઠિયાવાડીનું જ પાટ્યું હોય ઢાંઢા શબ્દ આવ્યો એટલે મેં તરત ફોટો પાડી જ લીધો. હોય જટકીન કહી શકે, હોય જટકીન કહી શકે, સાચી વાત છે. મુદ્દાની વાત એ છે, આ ગમે એવી વાત છે, આપણને આ મનોબળની વાત છે, બીજું કાંઈ જ નથી. આપણે જ્યાં થયું શું કે બધા જ લોકોને થાય છે, એટલે આપણે કહીએ ને કે પ્રજા 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 આમ ક્રાંતિ કરે. આપણી પ્રજા ક્રાંતિ એટલા માટે નથી કરતી સાહેબ કે આપણી પ્રજા વધારે પડતી સહનશીલ થઈ ગઈ છે. આપણી પ્રજાને બધું કોઠે પાડી દેવાની આદત છે. ફાધર વાલેસ આ જ અમદાવાદની અંદર વર્ષો સુધી રહ્યા, સેન્ટ ઝેવિયર્સમાં. આણંદાણી સાહેબને ખબર હોય, ઉમાશંકરને યાદ કર્યા, ફાધર વાલેસને ઉમાશંકર તો પરમ મિત્રો. સ્પેનમાંથી આવેલો પાદરી ગુજરાતી થઈ ગયો સવાયો, કાકા સાહેબ કાલેલકરની જેમ. આખી જિંદગી એણે ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષાનો શબ્દલોક નામનો ગ્રંથ બનાવ્યો. એક સ્પેનિશ માણસ ગુજરાતી ભાષા ઉપર ગ્રંથ બનાવે, અને એમાં એણે લખ્યું છે એક જગ્યાએ, બહુ પોઝિટિવ માણસ, તમે મળો ને, હું તો મળ્યો છું એમને, મળો તો તમને એમ ડાયાબિટીસ થઈ જાય, એટલા પોઝિટિવ, એટલા મીઠા, કાંઈ નેગેટિવ બોલે નહીં. એક કોલમ એ ચલાવતા ગુજરાત સમાચારમાં એ જમાનામાં, મેં તો જૂની ફાઇલોમાં જોઈ કોલમ, ઘેર ઘેર સોનાના ચૂલા, કે ઘેર ઘેર માટીના ચૂલા, એવું નેગેટિવ વાતો કેમ કરવી? આપણે બધી દુઃખદ થાય એવું કેમ જોયા કરવું? ઘેર ઘેર સોનાના ચૂલા, આપણે એવી જ કહેવત બનાવવી, નવી કહેવત બનાવો. આવો પોઝિટિવ માણસ એણે એમ કીધું કે મને ગુજરાતી ભાષા બહુ ગમે, ગુજરાતનું ખાવાનું બહુ ગમે, ગુજરાતી પ્રજા બહુ ગમે, પણ એક શબ્દ ગુજરાતીનો ગમતો નથી. મને છો કે આવા ડાયાબિટીસથી જાય એવા મીઠા માણસને વળી ક્યાં કાંકરી આવી? એમાં એટલે લખ્યું કે આ ગુજરાતી શબ્દ એક છે ચાલશે, આ ચલાવી લેવાનો ભાવ મને ગમતો નથી. ચાલશે નહીં, બદલાવશે. ચલાવી શું કેમ લેવું છે? ચાલે છે, બદલાવવું, ચેન્જ કરો, પરિવર્તન લઈ આવો. અને એટલે મને ગમે કે આ પાટીદાર મિત્રો આવે ને આપણા આ બધી અલગ અલગ જગ્યાએ, આ જે ઝાલાવાડિયા સાહેબે કીધું ને કે આપણે ક્યાં, આપણે સર્વ સમાજ માટે છીએ, રાષ્ટ્ર માટે છીએ. પાટીદારથી વધારે રાષ્ટ્રપ્રેમી કોઈ બીજો છે નહીં સમાજ અત્યારે.
સૌથી વધારે જે સૈનિકોના આ બધા દાનદાન તમે આંકડાઓ જોવો તમને ખ્યાલ આવે કે સૌથી વધારે આટલી બધી જેને આપણે કેશલેસ ને બધું કહીએ છીએ, અહીં જેના બહાર નામ છે ને એ જ લોકોના નામ અહીંયા છે ઇન્ડિયન આર્મીમાં, શહીદોના પરિવારોને મદદ કરવામાં. હું તમને કઈ બિલકુલ ઓથેન્ટિક માહિતી આપું છું, રે ગપ્પાની. આપણે થોડા કઈ આપણે અહીં ડાયરો બનાવીને બેઠા છીએ, આપણે પ્રવચન માટે આવ્યા છીએ. મારે ક્યાંય તમારી ગોળ લઈને જવાનું જ ભેગું, બરાબર? બિલકુલ ગપ્પા નથી. બહારના નામ ચેક કરો અને ઇન્ડિયન આર્મીની અંદર જઈને તમે વેરીફાઈ કરી લો કે શહીદોના પરિવારોને સૌથી વધારે પૈસા ક્યાંથી આવે છે. તો મેં કહ્યું અમે તો રાષ્ટ્ર નિર્માણમાં જ જોડાશે. સરદાર પટેલનું એ જ સપનું હતું કે એમાં જ જોડાય, બધા ભેગા થઈને રાષ્ટ્ર નિર્માણનું કામ કરે. પણ મારો મુદ્દો જે છે એ એટલા માટે હું કહું છું કે આ સમાજમાં એ તાકાત છે, પાટું મારીને પાણી કાઢવાની તાકાત છે, માટીમાંથી કેમ સર્જન કરવું એની તાકાત છે. આવા અધિકારીઓ અલગ 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 જગ્યાએ ગોઠવાશે તો સરવાળે આખા દેશને આખી માનવજાતને ફાયદો થવાનો છે, એટલે ગોઠવાવા જોઈએ, બરાબર? જેમ સબળા માણસને બેસાડવો એમ નબળું ન આવી જાય એનું ધ્યાન રાખવું, બે જોવું પડે ને. તમારા ફ્રીજની અંદર જેમ સારું તમે ફ્રૂટ કે સારું દૂધ કે બધું તાજું તમે ભરો એમ માનીને કે ભાઈ આપણે ખાવાનું છે એટલે સારું જોવું જોઈએ, એમાં એ ધ્યાન રાખવું જોઈએ ને કે વાસી એ કંઈ વસ્તુ ન આવી જાય, નહીં તો આખી ફ્રીજમાં વાસ આવશે. તો એ જગ્યા સારી રીતે પૂરવાની વાત છે. આજે મેં કહ્યું ને કે કોઈ બોલશે નહીં, આપણે ત્યાં નીચેથી કોઈ બોલે એવું નથી, તો કોઈક ગાંધી જેવો આવે અને બધાને જગાડે ત્યારે લોકો બોલે. પણ પછી તો વિવેકાનંદે કીધું હતું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાનુબોધિત, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધો, લાખો દેશ ઉઠો જાગો આઝાદીનું ધ્યેય પ્રાપ્ત કર્યું, ગોદડા ઉઠીને સૂઈ ગયો. આપણે ઘડીએ ઘડીએ અવતાર જોઈએ, કારણ કે હાલા બધે એકનું માને જ નહીં એટલે પાછો બીજો અવતાર આવે ઝઘડવા માટે, હાલા હાલ ઉભો થા ઉભો થા, એક અવતારથી પૂરું નથી થતું, બરાબર? એટલે હું તમને કહું છું કે હવે આપણે જાગવાનો ટાણું આવી ગયું. આ દેશની અંદર જો ખરેખર તમારે ક્રાંતિ કરવી હોય, ખરેખર પરિવર્તન કરવું હોય, મેં એક ફોર્મ્યુલા આપેલી, આજે હું તમારા બધા સાથે વેચું, અમારા યુવાન મિત્રો સાથે વેચું, કે આ દેશમાં ટોટલ 10,000 જણાને તમે સુધારી દો ને એટલે આખો દેશ ઓટોમેટિક સુધરી જાય, કારણ કે આ ઇન્ફ્લુઅન્સથી ચાલતો દેશ છે. જે ગાલબ્રેથ સાહેબની તમે વાત કરી ને, એણે એક એમની થિયરી આપેલી, ઇન્ડિયામાં રાજદૂત તરીકે જઈને ગયા, ગાલબ્રેથ સાહેબે એક આખો નિબંધ લખ્યો ભારત ઉપર, અને એમ લખ્યું કે ઇન્ડિયન પીપલ વુડ લાઈક ટુ બી ગવર્ન ફર્મલી, એને મજબૂત હાથે કામ કરનારો શાસક પહોંચી વળે, આ પ્રજાને ઢીલો પોચો શાસક ન હાલે, મજબૂત હાથે જે કામ કરે ને એ શાસક જ આ પ્રજા ઉપર રાજ કરી શકે. એનું એણે કારણ આપેલું કે હજારો વર્ષોની હીરો વર્શિપની આધ્યાત્મિક પરંપરા છે, સમર્પણની આધ્યાત્મિક પરંપરા છે, ગુરુચરણે સમર્પિત થાવ તો જ તમને જ્ઞાન મળે, તો જ મોક્ષ મળે, તો જ નિર્વાણ મળે, એ પરંપરા આપણા ડીએનએમાં છે. એટલે તમારે મજબૂત ગુરુ જ ગોતવો પડે. સમર્પણ તો આપણા ડીએનએમ છે, સમર્પણ તો હલતાં ચાલતા થઈ જાય, ગુરુ મજબૂત ને સાચો અને પારખું હોવો જોઈએ. આ હીરો બનવાની વાત છે. આટલા બધા યુવાન મિત્રો બેઠા છે મારા, હું આ સુરતની બધી હવે આપણા મિત્રોની ડાયમંડ ફેક્ટરીમાં પહેલીવાર જ્યારે બધો આંટો મારવા ગયો ને, તો હરખાઈ હરખાઈને બધા મને ફેક્ટરીની વિઝિટ કરાવી, તો પહેલાં રફ હીરો બતાવ્યો, મને ખબર નહીં એ હીરો છે, મેં તો આમ ટેબલ ઉપર એમને મૂકી દીધો હાથમાં આપ્યો, તો પાછળથી આવ્યા તો મને કહે કે આ આમ રેઢો ન મૂકાય, આને તો પડી કેમ મૂકીને પાછો દેવાનો હોય. એટલે મેં કીધું મને તો એમ કે હીરો જોવાનો બાકી છે, એ હીરો હોય તો હાચવીને રાખું ને, તો મને કહે હીરો જ છે પણ હજી કટિંગ નથી થયું, હજી પોલિશિંગ નથી થયું, એટલે તમને આ ઢેખાળા જેવો લાગે છે, મને તો કોઈક મેલી સાકરનો ગાંગડો આવી ગયો એવું લાગતું હતું હાથમાં, મેં તો આમ લઈને આમ મૂકી દીધો પાછો ટેબલ ઉપર, ત્યાં તો ઓલા ભાઈએ આવીને આમ ચીપિયેથી પણ ઉચકીને લઈ ગયા કે આમાંથી કણી ખરી ન જાય, કે આ ભાઈએ તો મૂકી દીધો પણ હવે પાછો બીજી વાર ભટકાઈને કે કણી બણી ખરી જાય. તો પણ જ્યારે પ્રોસેસ હીરો મેં જોયો એ જ ફેક્ટરીમાં અડધી કલાક આંટો માર્યો ને છેલ્લા ડિવિઝનમાં જઈને મેં પ્રોસેસ હીરા જ્યારે હાથમાં જોયા, આપણે એમ થાય કે આપણે ઘરતમાં લીધો હોય ને તો પહેરાય નહીં, આમ મખમલની દાબડીમાં હુવડાવીને નિરાતે તિજોરીમાં મૂકી દેવાય, આ થોડો પહેરે ઘસાઈ જાય, આ તો આટલો બધો આવો ચમકદાર હીરોની ચમક ઝાંખી થઈ જાય. સાહેબ આ મારી સામે જે અત્યારે બેઠા છે ને આટલા, એ મને એમ લાગે છે કે આ બધા ડાયમંડ જ છે પણ હજી રફ ડાયમંડ છે, આ આપણે યજ્ઞ જે કરી રહ્યા છે એનાથી પોલિશ થશે, કટિંગ થશે. હા યા બસ આ ઈજ છે, આપણે જે કર્યું છે એ જ છે. અને એકવાર મિત્રો રફ ડાયમંડ હશે ફેંકાઈ જશે. તમે મંદિરની અંદર જાઓ કોઈ પણ દર્શન કરવા માટે, વિચાર કરો કે તમે જે પગથિયા ઉપર પગ મૂકો છો ને એ પથ્થરો જ છે, અને જે મૂર્તિના દર્શન કરો છો એ પથ્થર જ છે, છે તો બે પથ્થર,
એકમાં તમે ફૂલ ચડાવો છો, પગે લાગો છો, એને આમ જરા મૂર્તિ હોવા છતાં કાલાવાલા કરો છો, એને બધા વસ્ત્રો બદલાવો, એના શયન, એનું ભોજન, એના નવા નવા શણગાર, એના પડદા, એની લાઇટિંગ, એર કન્ડિશન મંદિરો થઈ ગયા આપણે ત્યાં. એટલે વા પથરા બાર એમને ઘસાતા જ હોય પગથિયા બનીને. તો મિત્રો, નક્કી એ કરવાનું છે કે તમારી કારકિર્દી, બધા માટી જ છે, બધા પથ્થર જ છે, પણ જો તમે ઘાટ ઘડાવવા માટે તમારી જાતને સોંપી દેશો ને તો શરૂઆતમાં દુઃખ જ થશે, પીડા જ થશે, ટુકડા પડશે, તમારી અંદર છીણીને હથોડીને ટકાટક થશે. એ વેદના સહન કરી લેશો ને મારા મિત્રો, તો મૂર્તિ બનીને હજારો વર્ષો સુધી પૂજાશો, અને જો નહીં સહન કરતા ફાવે તો પથરા તરીકે લોકોના પગની નીચે ચંપાશો. એની મને બીક છે ને, એટલે હું આ બધા વાવેતરનો પસંદગી પહેલાં કરું છું કે આ પ્રોગ્રામ પહેલાં સિલેક્ટ કરવાનો, આમાં પહેલાં રસ આપવાનો, આમાં પહેલાં ધ્યાન આપવાનું. આ હીરાની તમે ખબર હશે, આ તો હીરા સાથે જોડાયેલા ઘણા મિત્રો અહીં પણ બેઠા છે. હીરાની પડીકી હોય ને મમરાની ગુણ હોય, મમરાને પડીકી ન લઈ આવે કોઈ, અને હીરા ગુણમાં ન લઈ આવે કોઈ. આજે ટોચની જે આપણે મેં કીધું ને 10,000 વ્યક્તિ હોય, એમાં ફિલ્મ સ્ટાર્સ આવી ગયા, એમાં સ્પોર્ટ્સ સ્ટાર્સ આવી ગયા, એમાં ટોચના રાજકારણીઓ આવી ગયા, એમાં IAS IPS ઓફિસરો આવી ગયા, એમાં આર્મીના અમુક ટોચના ઓફિસરો આવી ગયા, એમાં ટોચના એડવોકેટ આવી ગયા, એમાં ટોચના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવી ગયા, એમાં છાપાના મીડિયાના ચેનલોના ટોચના પત્રકારો આવી ગયા. આ 10,000 લોકોની સાહેબ તમે હીરાની પડીકી ખાલી બનાવશો ને તો આ બાકીના હવા અબધના મમરા છે ને એ આપોઆપ હીરામાં કન્વર્ટ થઈ જશે. એટલે જરૂરી છે આ, આવું તમને લોજિક સાથે કહું છું કે આ મારી થિયરી છે કે આ દેશમાં પરિવર્તન લઈ આવવું હોય તો ટોપ ટુ બોટમ આવશે, બોટમ ટુ ટોપ કોઈ દી કોઈ ક્રાંતિ થતી જ નથી. લોકો સહનશીલ વધારે પડતા છે, હોઈ જાય છે ગેરજીને, પૈસા લઈ લીધા તોય હોઈ ગયા, ભલું થયું ભાંગી જંજાળ. એક ભાઈ મને કે ખારું મંદી આવે તો સસ્તું થશે બધું, એટલે હલે એમ નથી. અને પહેલાના આપણે જૂના જમાનાની હોસ્ટેલમાં માણસ છોકરાઓને ઉઠાડવા હોય ને, હોઈ ગયા હોય તો પેલા પાણીની ડોલ ઘણા ફેંકે એની માથે, ને કોઈક ટાંચણી ભોકે, ને કોઈક ગોદડા ખેંચે, ને હવે તો એને ઉઠાડવા હોય તો સેલમ સેલો રસ્તો થઈ ગયો કે તારો મોબાઈલ કોક ચેક કરે, એવું બૂમ બૂમ પાડવા દે, ફટ કરતા ઉઠી જાય. આખો દેશ આમ જ વળી ગયો, એટલે આમાં બીજી ક્રાંતિ ક્યાંથી થાય? પેલા સેલેરી કોક પૂછે ડર લાગતો, હવે ગેલેરી પૂછે ડર લાગે છે, મારી ગેલેરી કોક જોઈ જશે. તો એટલા માટે હું મારા મિત્રો તમને કહું છું કે આ દેશમાં ક્રાંતિ કરવી હશે તો ટોચના બ્રેઇન પેદા કરવા પડશે. ટોચને તમે સુધારી દો, આપોઆપ બોટમ સુધરી જશે, કારણ કે ફોલોઅરનો દેશ છે સાહેબ, અનુયાયીઓનો દેશ છે. ગાંધીજી ટોચ તરીકે પ્રામાણિક રહ્યા, એણે ખાદી પહેરી, અડધા દેશે ખાદી પહેરી, એણે ચરખો કાયતો, એ જમાના અડધા દેશે ચરખો કાયતો. તમે વિચાર કરો, આ સરદાર જેવા કેટલા લોકો પાછળ જોડાઈ ગયા, મેઘાણી જોડાઈ ગયા, ટાગોર જોડાઈ ગયા, કેવા કેવા બ્રેઇન, ગાંધીજીથી ઊંચી કક્ષાના બ્રેઇન. પણ માત્ર ગાંધીજીનું કામ કરવાની શક્તિ જોઈને બધા એમ કીધું, તમે કામ કરતા હો, તમે તમારી પાછળ, અમે તમારા સૈનિક. તો સાહેબ, આ મોડલમાંથી હું પ્રેરણા લઈને એમ કહું છું કે આ સરદાર ધામ, આ કેળવણી ધામ આ જે પ્રયોગ કરી રહ્યું છે, એ મને જે દેખાય છે વિઝન, એ હું તમને કહું છું કે ટોચના બ્રેઇન પેદા કરો આ દેશમાં. પછી ઇન્ડસ્ટ્રીનું બ્રેઇન હોય, એ પછી સ્ટુડન્ટનું બ્રેઇન હોય, એ એન્જિનિયરનું ટેકનોક્રેટનું બ્રેઇન હોય, એ એડવોકેટનું બ્રેઇન હોય, ટોચના બ્રેઇન પેદા કરો, બાકીનો સોસાયટી આપોઆપ એની મેળેમેળે સેટ થઈ જશે. જગત આખામાં બાકી 90% ઘેટા જ છે, પણ ઉપરના 10% સિંહોનકારણી ઘેટા તમને દેખાતા નથી. આ ટ્રમ્પ કેમ ચૂંટાઈ ગયો એને સાબિત કર્યું, હું તો પહેલેથી કહેતો હતો. અમેરિકામાં જઈને તમે ડોલરની નોટ ઉપર આપણે છૂટા આપો તો ઓલો છૂટા ગણીને પછી અમે છૂટા પાછા આપે, માં તમે છૂટા આપો ઓલો મૂંઝાઈ જાય, કારણ કે એને કોમ્પ્યુટરમાં આવે જ નહીં એવું. ધારો કે 10 ડોલર ને 25 સેન્ટનું બિલ થયું, બરાબર, એટલે તમે માનીયો કે 25 સેન્ટ ઉપલા છૂટા આપી દીધા, અને 20 ડોલરની નોટ આપી, મને ખાલી 10 ડોલર જ પાછા આપવાના થાય, 75 સેન્ટ મારે છૂટા નથી ફેરવવા, બરાબર. એ નો કરે, એ મૂંઝાઈ જાય, 25 સેન્ટ તમને પેલા પાછા આપી દે કે વધારાના આપ્યા છે, પછી 20 ડોલરમાં કોમ્પ્યુટરમાં નાખે, એટલે કોમ્પ્યુટરને બતાવે કે આમાંથી 10 ડોલર ને 25 સેન્ટ એટલે 9 ડોલર ને 75 સેન્ટ તમારે પાછા દેવાના છે, એટલે કોમ્પ્યુટર મુજબ પાછા ખાનામાંથી કાઢીને 9 ડોલર ને 75 સેન્ટ આપે. અહીં ખારીશિંગવાળાને તમે આપો જોઈએ, એ છૂટા પૈસા ઉપરના લઈને પછી તમને હામી છૂટી નોટ આપી દેશે, એને કેવું નહીં પડે વગર કોમ્પ્યુટરે. તેજસ્વી દિમાગો છે આપણા, ક્રિએટિવ દિમાગો છે. ત્યાં 10-90% ઘેટા છે એટલે હાલી જાય, તમારે ત્યાં ખાલી આમ લખવાનું જોઈએ, બરાબર, કે વોચ યોર સ્ટેપ્સ, એટલે મને જોયા કરે.
ખબર એમ લખવાનું કે ભાઈ આ આમ કે આ ટ્રેનની અંદર એમ કે આટલા અહીં અહીં ઊભા રહ્યો આ યલો લાઈન એટલે એ ઊભા રહે. આપણા ક્રિએટિવ દિમાગો છે એ યલો લાઈન ઉપર પાસે જઈને આગળ ખાતરી કરે ખરેખર ટ્રેન ભટકાય છે કે નથી ભટકાતી. અહીંયા રાજ કરવું સહેલું છે, આ અઘરું છે. આમ કાયદો તોડવા મજા આવે લોકોને, લોકો ઠેકડા મારે કાયદો તોડવા માટે. હું કામ તો કે ફેસબુક ઉપર ફોટો મૂકવા થશે. બનેલો તાજો કિસ્સો કહું. મારા એક વાચક મિત્ર બેંકમાં પોતાના કામે ગયા, બેંક મેનેજર એટલા બધા વ્યસ્ત, હમણાં તો બધા બીજા મેનેજરોની હાલત કફોડી છે. તો બેંક મેનેજરે કીધું કે તમારું બધું રેડી રાખું પણ તમે 2-3 કલાક મને આપો. એ બહારગામથી ગયા હતા બેંકે, એટલે એમ કીધું કંઈ વાંધો નહીં, હું તો આવ્યો બીજો ધક્કો કોણ ખાય, એમ કે હું 2 કલાક આટા મારીને પાછું આવું છું, તમે બધું રેડી રાખો ડોક્યુમેન્ટ્સ બધું, પછી હું આવું. ત્યારે બેંક મેનેજર કહે કે 3 વાગી જાય એટલે બાકીનું બધું ભીડ શાંત થઈ જાય પછી હું તમારું કેસ હેન્ડલ કરી લઉં 5 મિનિટમાં. બહાર આવ્યા, બહાર આવીને આમ જોયું તો એટીએમની અંદર બધી ધમાલ હાલતી હતી ને કોક 5-5 કાર્ડ લઈને લાઈનમાં ઊભું હતું ને કોક પાછળ ધક્કા મારતું હતું ને બધા આમ લાઈનને બદલે ટોળું, આપણે આમ સર્કલમાં લાઈન થાય કહેવાય લાઈન, પણ આમ હોય આમ ત્રિકોણાકારમાં સ્ટેડિયમ જેવી લાઈન હોય. ઓલા ભાઈએ ખાલી ગમત કરવા માટે, પ્રયોગ કરવા માટે વ્યવસ્થિત કપડાં પહેર્યા હતા. લગ્નમાં જવું હતું અહીંયાથી સીધી સીધું એટલે જરાક નાહી ધોઈને આમ શેવિંગ કરીને ગયા હતા ને બૂમ પાડીને કીધું કે હાલો બધા લાઈનમાં ઉભા રહીજો 1 બાય 1, એક આવી રીતે આમ બહાર ધમાલ ન કરો, ચૂપ થઈ જાઓ બધા, એક કાર્ડ પછી એક જ કાર્ડ રાખવામાં આવશે, એકથી વધારે કાર્ડ કોઈને વાપરવા દેવા નહીં આવે. એટલે તો ટાઈમપાસ કરવાનો હતો. એટલે ફોટા પાડીને મને વોટ્સએપમાં મોકલાવ્યા છે આખી ઘટનાના. 2 કલાક સુધી એણે લાઈન વ્યવસ્થિત કરાવી, એક એક કાર્ડ પરથી એક એક માણસ વેરીફાઈ કર્યું, એકનો એક માણસ 2 વાર આવે તેને પાછો કાઢો, ભાઈ તું હમણાં આવ્યો તો પાછો જતો રહે આમ તેમ. 2 કલાક પછી એને ઓલું ઘડિયાળમાં જોયું કે ભાઈ હવે આપણો ટાઈમ થઈ ગયો બેંકમાં જવાનો, એટલે બેંકમાં જઈએ, એનું કામ પતાવીને બહાર નીકળી ગયા. મને કહે કે આ દેશમાં તો હાવ સેલું છે, કોઈ પૂછે જ નહીં, કોઈ પૂછ્યું જ નહીં તમે કોણ છો ભાઈ, સીબીઆઈ વાળા છો, પોલીસ વાળા છો, આરબીઆઈ વાળા છો, તમારે ખાલી પ્રભાવ જ પથરવાનો છે. તો મિત્રો, બનાવટી પ્રભાવ જો 2 કલાકમાં આટલી અસર ઊભી કરી દે તો હું એમ કહું છું કે મારો કાયદેસરનો પ્રભાવ જે મારી સામે બેઠો છે એ જ્યારે પેદા થઈને કોઈ સંસ્થામાં, કોઈ અધિકારીમાં, કોઈ ઉદ્યોગમાં ક્યાંક ને ક્યાંક પોતાનું તેજ જ્યારે ફેલાવશે ત્યારે એ પ્રભાવ કેટલી અસર કરશે. જો 2 કલાકમાં ઓલો માણસ અધિકારી નહોતો તો એણે સરખું કરી દીધું, તો તમે અધિકારી બનશો ત્યારે કેટલું સરખું કરી શકશો. આ સપનું વિચારો. વોલ્ટ ડિઝની એક ફોર્મ્યુલા આપી હતી સક્સેસની, 4D ફોર્મ્યુલા. 3D ફિલ્મો બધાને બહુ ગમે જોવી પણ એમણે, ડિઝનીએ પોતે બહુ મોટી સક્સેસ મેળવી, મોટી બ્રાન્ડ, આજે મોટી બ્રાન્ડ, અને વિઝન બહુ મોટું. ઓર્લેન્ડો ડિઝનીલેન્ડનું જ્યારે અમેરિકામાં જોવા ગયો, એક આખું મોટું શહેર વસી જાય અમદાવાદ જેવું, એવડું મોટું તો ખાલી પાર્ક બનાવ્યો છે. એની જમીન સંપાદન એણે 30 વર્ષ પહેલાં શરૂ કરેલી. કાંઈ ભવિષ્યમાં આટલે ગાડીના પાર્કિંગ થશે, ભવિષ્યમાં આટલા લોકો આવશે તો આવશે, તેને હાલવાની જગ્યા ક્યાંથી કાઢશું, ભવિષ્યમાં પાર્કને એક્સપાન્ડ કરવો હશે શું કરશું, આ વિચારવા જેવું છે. અંગ્રેજો પાસેથી આ શીખવા જેવું છે. સરદારને ગાંધીજીની બધા શીખતા, દુશ્મનો પાસેથી શીખી જતા. મુંબઈની અંદર તમે જાઓ CST નું સ્ટેશન જુઓ, એ વર્ષોમાં અંગ્રેજોએ બનાવેલું છે પણ ત્યારે એણે મુંબઈનું આજની જે વસ્તી છે એ હેન્ડલ કરે છે. CST ના સ્ટેશનની લાઈન એટલે VT, વિક્ટોરિયા ટર્મિનસ જૂનું. 100 વર્ષ પહેલાં એવા બ્રિજ અને એવા રોડ બનાવવાના, પાછળથી એક્સપેન્શન ન કરવું પડે. હજી આ ભરૂચવાળો રોડ છે ને એ ઓલો, હજી આ LNT નો બ્રિજ તો બને ત્યારે સાચો, હજી એક જ બ્રિજ છે એ બધી ટ્રાફિકને હેન્ડલ કરે છે, એ ગોલ્ડન બ્રિજ. હા, ભગા બાપુ એ તો આખે એ તો જુદી વાત છે. ભગા બાપુ, કૃષ્ણકુમારસિંહજી, સયાજીરાવ, આ બધા જે રાજાઓ થયા આપણે ત્યાં, પણ એ આ જ વિઝન, એ વિઝન ફોરેનમાંથી લઈ આવ્યા, ફરવા ફોરેન ગયા. બધાને કોમન ઇતિહાસ છે, જોઈ લો. સયાજીરાવ પણ બ્રિટિશ એજ્યુકેશનમાં ભણ્યા, ભગવતસિંહજી પણ બ્રિટિશ એજ્યુકેશનમાં ભણ્યા, જ્યાંથી જે વિઝન લઈ આવ્યા. આમાં આ વિઠ્ઠલભાઈ યાદ દેવડાવ્યું, તમે ગોંડલ આવો તમને ખ્યાલ આવે, હજી નવા રસ્તા નથી થતા ને, ઘણીવાર તો ભગા બાપુનો જૂનો રસ્તો નીકળે જ ને એના ઉપર માન હાલે છે. ખોદકામ કરે ને ડામર રોડ નીકળી જાય ને અંદરથી સિમેન્ટ રોડ અકબંધ નીકળે અમારે. એટલે અમે હસતા હસતા કહીએ કે પહેલાના જમાનામાં આવી બુક છે લોક બુકમાં કે બહારથી આવેલા રાજાઓ એમ કહેતા કે ગોંડલ સ્ટેટની હદ ત્યારે ચાલુ થાય કે તમે ઘોડાગાડીમાં બેઠા હો અને પાણીનો ગ્લાસ હલતો બંધ થઈ જાય ને એટલા સુંવાળા રસ્તા આવે ને એટલે ગોંડલ સ્ટેટ, ભગા બાપુનું સ્ટેટ આવ્યું એમ નક્કી કરવાનું. હવે ઉલટું છે, તમે બસમાં નિરાતે હુઈ ગયા હો અને ઘડઘડ 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 કરતી બસ આમાં આખી આખી ઉછળે અને તમારી નીંદર ઉડી જાય એટલે સમજી લેવાનું કે આપણે કંડક્ટરને કહેવાની જરૂર નથી ગોંડલ આવે તો ઉઠાડજે, ગોંડલની હદ ચાલુ થઈ ગઈ.
એટલે વિઝનથી શું થઈ શકે એ મારે તમને કહેવું છે. એક રાજાનું વિઝન હોય, આખે આખો ભારત સરકારનો ફોરેસ્ટ એક્ટ છે ને, ગોંડલના ફોરેસ્ટ એક્ટની કોપી છે. એક એક પાંદડાનો હિસાબ આવે વૃક્ષના, અને ગાય કે બકરી વૃક્ષના પાંદડા ચાવતી હોય તેના માલિકનો દંડ થાય કે તે નધણીયાથી કેમ છોડી દીધી. સવારમાં ધૂળ દેખાય સ્ટેશન ઉપર તો બીએસજે સહી હોય, રાજા સવારે મોર્નિંગ વોકમાં નીકળે અને જ્યાં ધૂળ દેખાય ને ત્યાં બીએસજે લખી જાય, ભગવતસિંહ સંક્રાંતસિંહ જાડેજા. એટલે જ્યાં ચોકીદાર આવે ને એટલે ખબર પડે કે બાપુ આવીને જોઈ ગયા નહીં, ધૂળ દેખાણી છે, એટલે કાલે જો આવું નવું હોય છે તો આપણી છૂટી. એક માણસ ધારે તો શું પરિવર્તન કરી શકે? પ્રોબ્લેમ શું થયો આપણે ત્યાં? હું તમને સમજાવું શું કામ આ ગગજીભાઈનું ને સરદારધામનું ને વરમોરા સાહેબનું વિઝન મને ગમી ગયું છે એ તમને એનું કારણ આપીને કહું. આમાં કે એવું નથી કે મને રોજ સવારે કંઈ ઉઠીને કે કેક મોકલે છે કે ખાવ પીવાનું જલસા કરો, પણ મને ગમી ગયું છે એનું કારણ એ કે વેસ્ટર્ન વર્લ્ડમાંથી હું શીખો, મેં તો કીધું ક્યાં ઘેટા જ છે, પણ શીખવા જેવું જે છે જ્યાંથી શીખો એ કે ત્યાં સિસ્ટમ એપ્રોચ છે, આપણે પર્સન એપ્રોચ છે. ભગા બાપુ ગયા ભેગું બધું જતું રહ્યું. સયાજીરાવે જે વડોદરા બનાવ્યું, તમે ન્યાય મંદિર પાસે જાઓ તમારી ગાડી પાર્ક નહીં થાય, ન્યાય મંદિર કોર્ટ પાસે ગાડી પાર્ક નહીં થાય એટલો ટ્રાફિક જામ હોય. માણસ જતો રહે ને આપણે ત્યાં બધું જતું રહેશે, કારણ કે આપણે માણસને પકડીએ છીએ. આ બધા મિત્રોમાં મને રસ એટલે પડ્યો કે સિસ્ટમને પકડે છે, કે ડિઝની જતો રહેશે પણ ડિઝનીલેન્ડ ચાલુ રહેશે. સિસ્ટમ બનાવો. એપલમાં સ્ટીવ જોબ્સ જતો રહ્યો, ટીમ કુક આવી ગયો, તમને ખબર પડી હજી એપલના ફોનના ભાવ એટલા ને એટલા જ છે. બિલ ગેટ્સ રિટાયર થઈ ગયો ને સત્ય નાદેલ આવી ગયો માઇક્રોસોફ્ટમાં, હજી વિન્ડોઝ કોમ્પ્યુટરમાં આવે જ છે સાહેબ. સિસ્ટમ બનાવશો આજીવન તમે સફળ રહેશો. પર્સનની પૂજા કરશો, પર્સન જતો રહેશે પાછા હતા એવા નેવા થઈ જશો. સિસ્ટમ ડેવલપ કરો ને એટલે ઓલી 4D ફોર્મ્યુલા તમને કહું છું કે પહેલો ડી છે જીવનમાં સફળ થવા માટે, કરિયરમાં સફળ થવા માટે પહેલો ડી છે ડ્રીમ. સપનું જુઓ, ડ્રીમ. હમણાં એક ફિલ્મ જોઈ હતી નીલ બટે સન્નાટા, આ વર્ષે જ આવેલી, બહુ સરસ હતી. એક કામવાળી બાઈ છે, એ પોતાની દીકરીને ભણાવવા માટે ઘરના કામ કરે છે, મહેનત કરે છે, અને છોકરી છે તો આરામ ફાવી ગયો હોય છે, વિધવા છે બાઈ, ઘરમાં બીજું કોઈ છે નહીં. એટલે છોકરીને કહે છે કે તું ભણ, છોકરીને ગણિત આવડતું નથી, ગણિત આવડે નહીં એટલે ભણવામાં મજા આવે નહીં, એટલે સ્કૂલે જવું ન હોય. એટલે એમ કે તું બી બાઈ હો, મેં બી બાઈ બનુંગી. એટલે કે બસ આટલું જ, હું તો બાઈ એટલા માટે થઈ કે તું ભણીને મને એમાંથી છુટકારો અપાવ. તો તારે બાઈ જ થવું છે, ગામના કામ જ કરવા, તારાથી હાથે ચા થતી નથી તારી પોતાની, ગામના કામ ક્યાંથી કરીશ તું મોટી થઈને. અને પછી એ પ્રિન્સિપાલને મળવા જાય છે અને પ્રિન્સિપાલને કહે છે કે મારે ગણિત ભણવા બેસવું છે, કારણ કે મારી છોકરીને એમ છે કે મારી મા અભણ છે એટલે મારે અભણ જ રહેવાનું છે, તો હું ગણિત ભણીને એને બતાવું કે ગામના કામ કરતાં કરતાં 45 વર્ષે જો હું ગણિત શીખી શકું તો તું 15 વર્ષે કેમ ગણિત ન શીખી શકું, એમને એમ બેઠી બેઠી ઘરમાં. પ્રિન્સિપાલ ખુશ થઈ જાય છે અને આવવા દે છે કે તમે ક્લાસરૂમમાં બેસો ને તમે ગણિત શીખો. ક્લાસરૂમમાં એક શિક્ષક આવીને એમ કહે છે કે મેરા સપના, મારા સપના એના ઉપર બોલવાનું શરૂ કરો. છોકરી એમ બોલે છે કે હમ ગરીબ હે ઓર ગરીબ કે પાસ કોઈ સપના હી નહીં હૈ. નેગેટિવ થોટ, હમ ગરીબ હે ગરીબ કે પાસ કોઈ સપના હી નહીં હૈ, વાત પૂરી. પહેલેથી જ હાર માની લેવાની, સ્વીકારી લેવાનું કે આપણે કંઈ કરી શકવાનું નથી ને આપણે કંઈ થાય એમ નથી. એની મા પાછળ બેઠી હોય છે, એનો વારો છેલ્લે આવે છે અને એ જે જવાબ આપે છે એ મારે તમને આ ડી ડ્રીમ એને જવાબમાં દેવો છે કે ગરીબ તો વો હે જિસકે પાસ કોઈ બડા સપના હી નહીં. તમારી પાસે મોટું સપનું નથી માટે તમે ગરીબ છો સાહેબ, ગરીબ તો હોય જિસકે પાસ કોઈ બડા સપના હી નહીં. કલામ સાહેબ કહેતા ને બહુ એનું જાણીતું વાક્ય છે, સપને વો નહીં જો આપકો રાત કો સોતે વક્ત આતે હો, સપને વો હોતે જો આપકો દિન કો ચેન કી નીંદ સોને નહીં દેતે. તમને એમ થાય કે ના ના આ કેમ સાકાર કરીશ, કેમ બુલંદ બનીશ, અને જોઈ શકો, તમે વિચાર કરો, કન્સ્ટ્રક્ટિવ સપનું અઘરૂત પડે. વોટર પાર્કમાં છે ને નીચે લપસવામાં 10 સેકન્ડ થાય, પાછું લપસવા માટે જવું હોય તો 10 મિનિટ થાય, લાઈનમાં ઉભા રહેવું પડે, પગથિયા ચડવા પડે. લોસામાં બિન લાદેને ટાવર તોડી નાખ્યા 10 વર્ષે, એને ગોતીને જ્યાં તો અમેરિકાએ તોડી નાખો. તમે કોકના ટાવર તોડવા જાવ તો કોક તમારું તોડી નાખે, તોડી જ નાખો ને, મોટાબાદમાં જઈને મદ્રાસને તોડી નાખો, ક્યાં લાશ પડી હી ખબર નથી હજી જગતને. સ્મારક ન બનાવવા દીધું, લાશ મૂકે સ્મારક બને ને, દરિયામાં નાખી દીધી લાશને. આ એક રસ્તો છે નેગેટિવ. આપણા મોટાભાગના યુવાનોને આ શોર્ટકટ બહુ દેખાઈ જાય છે ચારે બાજુ. હું ઘણી વાર કહું લેખકોને, મેં હમણાં એક ભાઈ સાથે ચર્ચા થતી હતી, એટલે મેં કીધું લેખકોએ સારી ગાડી લેવી જોઈએ, લેખકોએ સારા કપડાં પહેરવા જોઈએ, લેખકોએ સારી ઘડિયાળ પહેરવી જોઈએ, લેખકોએ સારા મોબાઈલ વાપરવા જોઈએ, કારણ કે આ દેશમાં તો બધાને એવી છાપ છે કોઈક જગ્યાએ કોઈક બોર્ડર ઉપરના પોસ્ટમાં કોન્સ્ટેબલ થવાય,
બાકી જ્ઞાની નો થવાય. જ્ઞાની તો ઓલામ જબ્બો લઈને ફરતો હોય ને એની દાઢી વધી ગઈ હોય ને નિમાણું મોઢું કરીને કંઈક બે મફતની ચા માગતો હોય ને એ છાપ જ તોડી નાખવી છે આપણે. એ છાપ જ ન જોઈએ. બ્રેઇનના પૈસા છે, બ્રેઇનમાં લક્ઝરી છે, બ્રેઇનની આવક છે. એક ગુજરાતી ભાષાનો લેખક પ્રામાણિકતાથી કામ કરીને લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવી શકે એવી છાપ ક્રિએટ કરવી છે. આજે કાજલબેને લેખ લખ્યો છે અમારા બધા ઉપર, ફૂલછાપમાં છે. કાજલબેન તો આવવાના જ બપોર પછી. તો એમણે અમે બધાએ શું પ્રદાન કર્યું? સાહિત્યિક પ્રદાન છે એવો અમારું કંઈ એવું સાહિત્યિક પ્રદાન છે એવા બ્રહ્મ હું નથી, પણ અમે આ પ્રદાન કર્યું કે બિચારાપણાની ભાવનામાંથી ગુજરાતી ભાષાને મુક્ત કરાવવાનું પ્રદાન કર્યું. અમે બિચારા નથી, અમારો વોટ હોય ને અમારો ઠાઠ હોય. અમે જ્ઞાન સાધકો છીએ કે બિચારા નથી. વશિષ્ઠ ઋષિ પાસે કામધેનુ ગાય હતી, રાજા વિશ્વામિત્ર પાસે નહોતી. આ આ જમાનો છે ભારતની સંસ્કૃતિમાં, આ આ લેવલ હતું. ઋષિ પાસે જે વસ્તુ હતી ને રાજા પાસે નહોતી. અગત્ય આવીને કહી શકે કે રાજાને કે તારો ખજાનો ખાલી કરે, રાજા એમ કે ખજાનો શું કામ, મારી દીકરીએ લઈ જાઓ લોપામુદ્રા. આ સંસ્કૃતિના વારસદારો છીએ સાહેબ આપણે. એટલે આ ડ્રીમ, આ સપનું, મોટું સપનું જુઓ, નાનું નહીં. હું આ વિદેશમાં જાઉં ને, જ્યાં જોઉં યુરોપમાં અમેરિકામાં બિલ્ડિંગ હોય ને મોટા મ્યુઝિયમ, એની પ્લિન્થ જ એવડી ભળે ને, આમ કમાન જ ગેટની એવડી મોટી બનાવે કે તમે અંદર દાખલ થાવ ને તમારે આમ જોવું પડે, તમને નાના હોવાનું ફીલ થાય. તમને એમ થાય કે ઓહો કેવડું મોટું મ્યુઝિયમ છે ને, આપણે કેવા આવડાક છીએ એની અંદર. એ દરવાજાથી જ એવું સાબિત કરી દે કે અમારું સપનું મોટું છે. બરાબર રાય, આપણે ઓલું 8x12 દુકાનો એમાં પાછું લખ્યું હોય રજવાડી ઊંધિયું મળશે, એનાથી આગળ વધે જ નહીં. એટલા ઇન્જેક્શન દેવા જ આવ્યો છું આમાં, થોડુંક દર્દ તો થાય પણ પછી અંદર જાય પછી ફાયદો થશે. નસમાં જશે ને તો ફાયદો થશે, ઇન્ટ્રાવિનસ થશે. તો બીજો ડીજે છે એ છે ડેર, ડેરિંગ, હિંમત. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. મારો બહુ પ્રિય શેર છે મરીશ સાહેબનો, 99 ખર્ચી નાખ હિંમતમાં. ડેરિંગ કરો, બહાર નીકળો, કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળો. આ જગતમાં સૌથી વધારે મોત કઈ જગ્યાએ થયા? કુરુક્ષેત્રમાં નથ્યા, પાણીપતમાં નથ્યા, વોટરલૂની લડાઈમાં નથ્યા, બીજા વિશ્વયુદ્ધમાં નથ્યા. આ પૃથ્વી ઉપર સૌથી વધારે મોત પથારીમાં થયા છે, બધા ખાટલામાં જ ગયા. કરોડો નબજો જતા રહ્યા ખાટલા હુતા હુતા, કાં હોસ્પિટલનો ખાટલો હોય, કાં ઘરનો ખાટલો હોય, પણ ત્યાં જ ગયા. તો તમને મને ડર લાગે છે ખાટલામાં સુતી વખતે? આજે સુશોત ને તમે રાતના, તેમ થાય કે અહીં તો કેટલા જતા રહ્યા, હવે આપણો વારો આવશે. આપણે મોતથી ઉઈ જઈએ છીએ, ગોતતા હોય કે હવે તો બહુ થાકી ગયા ભાઈ, બે દિના ઉજાગરા છે, આજે તો બહુ બધાએ બોલી બોલીને હથોડા માર્યા, આજે તો વહેલી તકે હોઈ જવું છે. તો મિત્રો, સાયકોલોજીકલ ડર છે. મારે કહેવાનું તમને એ છે, ડર સાયકોલોજીકલ છે. જે પથારીમાં જ સૌથી વધારે મૃત્યુ થાય છે, પથારીમાં સૂતી વખતે આપણને આરામ થાય છે, ડર નથી લાગતો, કારણ કે ત્યારે સાયકોલોજીકલ નથી. પણ તમને હું કહું કે બોર્ડર ઉપર જવાનું છે, જરાક અંદરથી ડર લાગે ખરો, ગોળી બોળી છૂટે તો. આ મુદ્દો છે. ડર ન લાગે એમ હું તમને નથી કહેતો, ડર તો લાગે, કુદરતી છે. પણ હું એમ કહું છું, કૂતરું તમારી પાછળ પડે ને તો તમને ખબર પડે કે 3 ફૂટની વંડી તમે 1 કૂદકે ઠેકી શકો એમ છો. આ કૂતરું પડ્યું જ ખબર પડી કે આપણી અંદર આ તાકાત છે. એટલે ડરને, નિષ્ફળતાને ચેલેન્જ તરીકે લ્યો. ડર તો ભલભલા ઇન્વેન્ટર્સો હોય, આ મહાપુરુષો હોય, બધાને કંઈક ને કંઈક નિર્ણય લેતી વખતે ડર લાગ્યો જ હોય. પણ એને ડર લાગે ને એના કરતાં એણે જે કામ કરવું છે ને એનું પેશન એટલું બધું મોટું હોય કે એ ડરને અંદરથી ને અંદર દાબી દે અને પોતાના પેશનના જોરે આગળ વધી જાય. આ વાત છે. પેશન જુવાની એટલે શું? આ મારી સામે જુવાની બેઠી છે. જુવાનીને એક જ શબ્દમાં વ્યાખ્યા આપવી હોય, સુરતમાં નર્મદ કહી દો જોસો, અને અંગ્રેજીમાં કહેવાય પેશન. આ જુસ્સો, આ જોશ એટલે જુવાની. અને તમે એમ કહો કે આની વ્યાખ્યા શું કરવી? જોશ એટલે શું? આમ 150 સ્પીડે બુલેટ ચગાવવું એ જોશ છે? એ તો સીન સપાટા છે, એ કંઈ જોશ નથી. એ બુલેટવાળાને પકડીને તમે લોકઅપમાં નાખો એટલે 2 વાગે બાપુજીને ફોન કરે કે આ મચ્છર કરડે છે, અત્યારે જ બહાર કાઢો. તો ઓલું 150ની સ્પીડમાં જો જોશ હતું એ મચ્છર કરડો એમ ક્યાં જતું રહ્યું લોકઅપમાં? બરાબર, એટલે કહું છું કે સીન સપાટા છે વિથ રીઝન. પણ આ પુશઅપની સીટઅપની એવી બધી વાત આવી ને કસરતની, એટલે મને યાદ આવી ગયું કે મોહમ્મદ અલી જેવો ચેમ્પિયન બોક્સર એવું કહેતો કે હું જ્યારે પુશઅપ કરવા બેસું ને ત્યારે પહેલાં 25 ગણું જ નહીં,
કારણ કે પહેલાં 25માં પરસેવો ન થાય. બોક્સર છે એટલે રેગ્યુલર કરતો હોય કસરત એટલે બોડી ટેવાઈ ગયું હોય તો પહેલાં 25માં તેવું દુઃખ ન થાય, પરસેવો ન થાય, પીડા ન થાય, રમતા રમતા થાય. એટલે એમ કે પહેલાં 25 તો હું ગણું જ નહીં, એકડાની શરૂઆત 26માંથી કરું. કારણ કે ત્યારથી જરાક પરસેવાનું એક ટીપું આમ પડે, ત્યારથી જરાક આપણે એમ પીડા થાય, જરાક વેદના થાય. વેન ઇટ પેન્સ ઇટ કાઉન્ટ્સ. તમે ભણતા હશો તો થોડુંક દરદ થશે, થોડીક પાર્ટીઓ છોડવી પડશે, થોડીક મહેનત વધારે કરવી પડશે, નહીં આવડતો જવાબ લખીને તૈયાર કરવો પડશે. પણ હિંમત રાખીને જો એ 5-7 વર્ષ મિત્રો કાઢી નાખશો ને, બોલા ટાંકણા પડતા હોય, હીરાનું પોલિશિંગ કટિંગ થતું હોય, એ વાત તમે જો જીરવી જશો ને મારા મિત્રો, તો પછી આખી જિંદગી સુંવાળી પથારીમાં જ સુવાનું છે. એકવાર હીરો બની ગયા પછી મખમલની દાબડી જ આવે, કોઈ શણિયામાં હીરો ન આપે તમને, ક્યાંય સુંવાળા કપડામાં વીંટાળીને આપે. પાછળથી આખી જિંદગી પાર્ટી છે, મોજ મુજબની પાર્ટી છે. પાર્ટી કરો, મને તો વાંધો જ નથી. હું અહીં, મને યાદ છે મહેસાણા પાસેની એક કોલેજમાં ગયો હતો તો મને પ્રિન્સિપાલ સાહેબ કહે કે તમે આવવાના છે એટલે આજે થોડાક બેઠાડ્યા છે બધાને, બાકી અમારે તો બહુ એમ કે અમારી હાજરી તો હોય નહીં. મને કે આજે તમે આવ્યા એટલે પછી થોડાકને ભેગા કર્યા અમે, એટલે જરાક આ બધાને કયો પરીક્ષા સરખી રીતે આપે. એટલે હું તો સમજી ગયો કે આપણે હવે આવી ગયા છીએ તો આપણે તો કામ કરવું, કર્તવ્ય કામ તો કરવું. ત્યાં જઈને મેં પૂછ્યું કે ભાઈ જીવનમાં શું કરવું છે બધાએ, ત્યાં તો કંઈ કેળવણી ધામના વિદ્યાર્થી નહોતા. એક છોકરો ઊભો થયો કે લગ્ન, મેં કીધું આ તો બહુ સારું સપનું કહેવાય, મેં કીધું આ તો મોંઘું સપનું છે. સારું, લગ્ન કરવા માટે તો પૈસા પૈસા જોઈએ, વાડી ભાડે રાખવી પડે, થોડી મોટરકાર જોઈએ, બરાબર. પણ હવે એ બધું તો એને હજી કૈરાત નોવેલ ક્યાંથી સમજાય કે આમાં કેટલી વિશેષો થાય. એટલે મેં કીધું લગ્ન કરો પછી ફરવા બરવા જવું છે, તો કે હા. મેં કીધું ક્યાં જવું છે, આટલી લાંબી તો કોઈ ચર્ચા જ નહીં કરી હોય જીવનમાં એની યારે કોઈએ. એટલે મુંજાણા ભાઈ, એટલે મેં કીધું હું તમને કંઈક હેલ્પ કરું, મેં કીધું આપણે 2-4 દેશના નામ લઈએ, એમાંથી કંઈક એને જવાનું મન થાય તો. તમે 2-3 નામ લીધા ને, એમાં સ્વિઝરલેન્ડ ભાઈ વાલી યશ ચોપડાના પિક્ચરમાં કંઈક જોયું હશે, ખબર નહીં, લે આ સ્વિઝરલેન્ડ જવું છે મને. તો મેં કીધું સ્વિઝરલેન્ડ હાળું મફતમાં તો જવાતું નથી, યુરોના તમે પૈસા ગણો રૂપિયા ગણો તો યુરો 1 યુરોના 70-80 રૂપિયા તમારે ભેગા લઈ જવા પડે. અને પાછું અહીંયા હોટલ રાખવી પડે, ત્યાં તમે 2 ટાઈમ ખાવું પડે, પછી બહાર નીકળવું પડે, બરફ બરફમાં જવું હોય જાકેટ પહેરવું પડે, ત્યાં પાછી ટિકિટો લેવી પડે ટ્રેનની. એટલે મેં કીધું એસ્ટિમેટેડ બજેટ તમે 2 જણા ફરવા જાઓ તો 10 લાખ રૂપિયા જોઈએ સ્વિઝરલેન્ડમાં. એટલે ભાઈ તો મેં કીધું માઈ લગીધી જ કેપેસિટી હતી, આનાથી આગળ તો વિચારવાની કેપેસિટી હતી નહીં, એટલે મૂંઝાણા. એટલે મેં કીધું કે જો આમાં મારે બીજું કંઈ નથી કહેવાનું, મારે તમને એટલું જ કહેવાનું છે કે હું તો, મને તો ગમે કે તમે બધા સ્વિઝરલેન્ડ જ જાઓ, અહીં જેટલા બેઠા છે બધા સ્વિઝરલેન્ડની ટિકિટ બુક કરાવો, ચાંદનો દેવો હું આવીશ એમાં કોન્ટ્રીબ્યુશન કરવા. પણ મેં કીધું જો તમે સરખી રીતે ભણશો નહીં, સરખું તપ નહીં કરો અત્યારે, તો સ્વિઝરલેન્ડને બદલે તમારે હલાવી લેવું પડશે કુલુ મનાલીથી. એમાંય જો હજી દાંડાઈ કરશો ને, એમાંય સરખું તપ તમારું નહીં હોય, તો કુલુ મનાલીને બદલે આબુથી હલાવી લેવું પડશે. અને જો એમાંય તમારો મેળ નહીં પડે તો પછી આ વોટર પાર્ક છે મહેસાણાનો બાજુમાં, ત્યાં રવિવારે જઈને આનંદ કરજો લગ્ન કર્યા પછી. તરત પકડાઈ ગયું, એમ તો છોકરાઓ યંગ જનરેશન છે ભાઈ, એમાં હું તો કહું જ છું કે આ બ્લુ ચિપ જનરેશન છે, બરાબર. આ નવી પેઢી છે એ વધારે સારી. આ મોબાઈલના એન્ડ્રોઈડ જો 6 મહિને ફરી જતા હોય તો આમાં ઉપરવાળો નવી ચિપ નાખીને જ મોકલે છે. 3 વર્ષના ટાબરિયા અત્યારે 80 વર્ષના દાદા છે ને, એને પૂછવું પડે કે મારું રિમોટ તું મને સેટ કરી દે ને, આ ચેનલ સેટ કરી દે ને, આ મોબાઈલમાં મેસેજ વાંચી દે ને, અને આમ મેલ ખોલી દે. એટલી બધી સરસ મજાની જનરેશન છે, ખાલી એક જ વસ્તુ આપણે ત્યાં ઘટે છે, એ ડેરિંગ નથી, લાઈફ બનાવવાની હિંમત નથી કરતા કોઈ. ચાલુ ચીલે જ ચાલ્યા જાય છે. કમ્ફર્ટ ઝોન છોડો મારા મિત્રો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળો ત્યાં લગી સક્સેસ નહીં મળે. પથારી છોડો એટલે કે તમે આરામ ન કરો હું નથી કહેતો, જ્યાં કમ્ફર્ટ બહુ લાગતી હોય ને એ વસ્તુ છોડીને ચેલેન્જ લ્યો નવી હાથમાં. હું ઘણી વાર એક ઉદાહરણ આપું છું, લાસ્ટ ટાઈમ અમારા ઉદ્યોગપતિ મિત્રો ભેગા થયા ત્યારે મેં આપ્યું હતું, આજે નવું ઓડિયન્સ છે ફરીથી રિપીટ કરું, રિવિઝન કરાવું એનું, કે રામના 100 જેટલા પૂર્વજની કથા કાલિદાસે રઘુવંશમાં લખી છે, દિલીપ ને અજ ને કેટલા બધા. પણ અત્યારે એ પૂછું કે રામના દાદા દાદીનું નામ શું, તો ભલે મોરારી બાપુની રામકથા સાંભળી હોય પણ એમાં આ વાત તો કે આવતી નથી, એટલે કોઈને ખબર નહીં હોય દાદા દાદી કોણ રામના. એક જ જનરેશન પાછળ ગયો હું, દશરથ કૌશલ્યાથી એક જનરેશન પાછળ, નથી ખબર. લવકુશના સંતાનો કોણ, નથી ખબર. રામનું બધું ખબર છે, રામની મા, રામના બાપા,
રામનો ભાઈ આ, રામના દીકરા આ, રામની પત્ની આ, રામનો દુશ્મન આ, રામનો સેવક આ. કેમ રામ સેન્ટ્રિક છે આપણું કલ્ચર? એના બાપુજીવન બાપુજીવન બાપુજીવનની કેમ કથાઓ કહેવાતી બંધ થઈ ગઈ? રામાયણ હજી ઉજવાય છે. સિમ્પલ લોજિક. બાકીના અયોધ્યામાં જૈનમાં ને અયોધ્યામાં ગુજરી ગયા, આગળ ગયા જ નહીં, એક્સપાન્શન થયું જ નહીં, પોતાની કેપેસિટીને ટેસ્ટ ન કરી. ત્યાં મહાન રાજા તરીકે, ત્યાં મહાન રાજા તરીકે ગયા. રામને વનવાસ મળ્યો તો રામ જંગલમાં ગયા, અયોધ્યા મૂકીને છેક લંકા લગી ગયા. લંકા લગી ગયા તો રાવણ ભટકાણો, રાવણ ભટકાણો તો રાવણ માર્યો. રાવણ માર્યો, તમારી કેપેસિટી કરતાં મોટી ચેલેન્જ તમે લઈને સફળ થાવ ને સાહેબ, તો જ હીરો કે હિરોઈન થઈ શકો, બાકી ન થઈ શકો. અને એમાં નવા નવા એક્સપિરિયન્સ મળ્યા. ભાઈ જો હનુમાન મળ્યા તો રામ બચ્યા ને, નહીતર તો સંજીવની બુટી કોઈ લીએ એવું જ ન હોત તો એમને યુદ્ધ પૂરું થઈ ગયું હોત. ત્યાં ત્યાં હનુમાન હતા તો સંજીવની બુટી આવી, હનુમાન હતા તો વિભીષણ આવ્યો, વિભીષણને બોલો સુષણ વૈદ આવ્યો. મુદ્દો એ છે કે બહાર નીકળો તો નવા લોકો મળે, તો કનેક્શન બને. આપણાને આપણા, આપણાને આપણા વર્તુળમાં પડ્યા રહીએ તો નવા કનેક્શન બને નહીં. રામ બહાર નીકળ્યા તો વનવાસી આદિવાસી જે જાતિઓ એ જમાનાની ગણાતી, એની યારે ટાઈઅપ કર્યું, એની યારે ટીમ બિલ્ડિંગ કર્યું, અને એના જોરે રાવણની લશ્કરને હરાવી દીધું, સોનાની લંકા હરાવી દીધી. સેમ એક્ઝામ્પલ કૃષ્ણ. તમને એમ લાગે કે આ તો આળું કંઈક વાર્તા બનાવી નાખ્યા ભાઈ, તો તમને બીજો પુરાવો આપું. એક્ઝિબિટ નંબર 2, કૃષ્ણ. એણે તો સીધે સીધું જન્મતા વેત જ ચાલુ કરી દીધું માઇગ્રેશન, એક ઠેકાણે રહેવું જ નહીં, ટોપલામ બેન સીધા બહાર. બરાબર ને? બહાર નીકળ્યા, બહાર નીકળ્યા, તમે વિચાર કરો, નીકળતા જ રહ્યા, ગોકુળ, વૃંદાવન, મથુરા, પાછું ફરીને જોવાનું જ નહીં, બેક ટ્રેકિંગ કરવાનું જ નહીં. હું ઘણી વાર કહેતો હોઉં છું, 16 વર્ષની ઉંમરે કૃષ્ણને રાજગાદી મળી કંસને માર્યા પછી. 12મા ધોરણના વિદ્યાર્થીની ઉંમર કહેવાય 16 વર્ષ, એટલે 11મા 12મા વિદ્યાર્થીની ઉંમર હોય 16 યર્સ. ધાર્યું હોત તો એમ કહેત કે આપણે તો એ માખણ ચોર ને એ મજાની રાસલીલા કરવાની, આપણે શું બીજી ચિંતા છે, હવે તો રાજા થઈ ગયા, હવે ક્યાં કોઈ આપણે પૂછવા જવાનું છે. કરો વૃંદાવનની અંદર મંડપ બાંધો પરમાનન્ટ, રોજ રાસ લેવાના. બરાબર ને? માખણના બધા આ ગૌશાળા બનાવો, માખણના પિંડા લઈને ખાઈ પીને જલસા કરો. આપણે ઘણા બધા લોકોએ આમ જ કર્યું, એમ જ પતી ગયા. કૃષ્ણે શું કર્યું છે? 16 વર્ષે જે રાજગાદી મળી ને, નાના ઉગ્રસેનને બેસાડી પોતે નીકળી ગયા સાંદીપનીના આશ્રમમાં. અવંતીપુર જેવા નાના ગામમાં રહેવા ગયા, અવંતીપુર મથુરા કરતાં નાનું ગણાય, ત્યાં જઈને ભણ્યા. સુદામા જેવા ગરીબ વિદ્યાર્થીની બાજુમાં બેસીને ભણ્યા, લાકડા કાપીને ભણ્યા, કોઈ 5-સ્ટાર ગુરુકુળમાં નથી ભણ્યા. આપણને તો મળે છે 5-સ્ટાર સુવિધા, પણ એને નહોતી મળી. જ્ઞાનની પસંદગી જે માણસ સિંહાસનને બદલે, પાવરને પૈસાને બદલે, ભોગવિલાસને બદલે જે નોલેજની પસંદગી કરે ને, એ પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવી શકે સાહેબ. એને વડીલોની મથુરામાં બેસવાની જરૂર નથી. બીજી વાર ન જઈને તો હાલે, ગોપીઓ રાધાઓ છૂટી ગઈ હોય ને ત્યાં તો હાલે, કોક રૂકમણી લવ લેટર લખીને આવી જાય, એકને બદલે 108 આવે. આ એ ભાઈ એમાં મૂળ આમાં શું છે, સપના જોવામાં તો ક્યાં, એમાં કઈ ટેક્સ જ નથી નાખ્યો હજી સરકારે. સપના સાકાર કરવા આપણે પહેલો ડી સપનું છે, બાકીના 3 ડીમાં આજો બીજું ડેરિંગ છે, એમાં જ ટેક્સ છે બધા જેટલા છે એટલા. બરાબર? એટલે આમ એન્ટ્રીમાં આમ આમ લગ્ન ઉપર એક હમણાં મારા એક મિત્ર સાથે પરિસંવાદ હતો મારે મેરેજ લાઈફ ઉપર, એટલે મેં કીધું, આમાં તમે પિક્ચર જોવા જાઓ ત્યારે ટિકિટ હોય, ત્યારે ઓલું મેટલ ડિક્ટેટર રાખ્યું હોય, તમારી બેગ કોક ચેક કરે, તમને ચેક કરે, બરાબર, પછી ટિકિટ ફાડે, પછી તમારી સીટ નંબર ઉપર બેસવાનું, બહાર નીકળવામાં કાંઈ માથાકૂટ છે? તમને પિક્ચર ન કહ્યું, અડધા પિક્ચર ઉભાથી દરવાજો ખોલીને બહાર એક્ઝિટના ગેટમાંથી, કોઈ ચેક ન કરે, કોઈ મેટલ ડિક્ટેટર નહીં, કોઈ બેગ ન જોવે, કાંઈ નહીં. મેં કીધું લગ્નમાં ઉલટું છે, અંદર સીધે સીધા બધા આવી જાય છે, બહાર નીકળવાની અંદર 1000 પ્રકારના પેપર્સ આવે, 1000 પ્રકારની માથાકૂટ આવે, 1000 પ્રકારની ઓલી આવે, એટલે પછી બધા પડ્યા રહે કે હવે વાંધો નહીં, હવે આમાં જેમ છે એમ પડ્યા રહ્યો, બહાર જવા જેવું છે નહીં આમાંથી. એટલે હું હસતા હસતા કહું છું કે આ એ ચેલેન્જ છે જીવનની, આ નિર્ણયો લેવાની જ ચેલેન્જ છે સૌથી મોટી. માટે ડેરિંગ રાખો. રામકૃષ્ણ પાસેથી શીખવાનું આ છે, કમ્ફર્ટ ઝોન છોડો, બહાર નીકળો, નવું વિચારો. એક વસ્તુમાં ફેલ ગયા કાંઈ વાંધો નહીં, શીખવા મળ્યું કે આ નથી થતું આપણાથી, બીજી વસ્તુ હાથમાં લ્યો. ફેલ થયા તો આમાં ક્યાં દુનિયા હારી ગયા? અસફળતા એક ચુનૌતી હૈ, ઉસે દેખો ઓર સ્વીકાર કરો, કહાં કમી રહે ગઈ સોચો ઓર સુધાર કરો. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, કુછ કિયે બિના હી કભી જય જયકાર નહીં હોતી.
જબ તક ના સફલ હો નિંદ ચેન કી ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તુમ. આ બહુ પાયાની વાત છે. દરેક સફળ માણસોની કથા છે ને આ જ છે, બીજી કાંઈ જ નથી. મેં પુસ્તક લખ્યું જય હો, એમાં પહેલા જ પાને લખ્યું છે આઈ ડૂ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. અને બધા સફળ વ્યક્તિઓની કથા, જ્યારે જ્યારે મને જગત નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. ઇસ તરહ સે હમને તૈ કી મંઝિલે ગીર પડે, ગીર કર ઉઠે, ઉઠ કર ચલે. તો આ હિંમત રાખો. ત્રીજો ડી, ડેડિકેશન, સમર્પણ. ડ્રીમ, ડેરિંગ, ડેડિકેશન. ખાલી હિંમત રાખવાથી એ કામ નહીં થાય. મારે છે ને હિંમત કરીને બધા રાજકોટની અંદર નીકળે, બધા રાજકોટવાળા મિત્રો આવ્યા છે એટલે એને ખબર જ હોય. શિયાળો આવે ને એટલે બધા મોર્નિંગ વોકમાં નીકળે, હિંમત કરે આજે વહેલા ઉઠવું છે. પહેલાં તો એ પાંચ છ દી લગી તો ભેગે ભેગા કરવામાં થાય, તારે કોલો આવ્યો નહીં, આજે મેસેજ નો થયા, આને આવ્યો ને આને ઉઠ્યો નહીં, હવે તો બહુ મોડું થઈ ગયું ને. પછી માંડ સેટિંગ આવે, માઠમાં દઈએ ચાર જણા ભેગા થાય એક ટાઈમે, પછી બધા હલવા જાય હિંમત કરીને. પછી આમ ચાર પાંચ રાઉન્ડ મારે ને એમ કે ઓહો આજે તો કેટલી બધી કેલેરી બાળી નાખે, એટલે આજે તો લાબેલાના ગાંઠિયા ખાવા પડશે એમ કરીને ગાંઠિયા મંગાવે ને, સમોસા મંગાવે ને, જલેબી મંગાવે ને, ન્યા ન્યા ફિસ્ટ કરી નાખે સવારના પોરમાં. હું કેમ તો કે આજે તો કેલેરી બાળી. ત્રણ દી પછી આ મરીસામ જોવે આમ કે ફેર પડ્યો, ત્રણ દી માં કંઈ પડે નહીં બરોબર, એટલે એમ જોયા કરે ને. પછી જોઈને થોડું ઘણું પછી કે આમાં કાંઈ મેળ નથી પડતો, એટલે શિયાળો પૂરો થઈ પહેલાથી ભાઈએ પૂરું કરી નાખ્યું એનું હાલવાનું. તો મિત્રો આમાં મુદ્દો એ છે કે ડેરિંગ તો કર્યું પણ ડેડિકેશન નહોતું. ડેડિકેશન રાખો. હું પેશનની જે વ્યાખ્યા અધૂરી રાખી ને અહીં કનેક્ટ થાય છે. બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. જે મુમકિન છે તમારાથી થઈ શકે એમ છે એનાથી થોડુંક વધારે કરીને બતાવો ને પેશન. આ અમારા બધા માતાઓ બેઠા છે અહીં, થાકી ગયા હોય, રસોઈ પૂરી થઈ ગઈ હોય, કોઈક મહેમાન આવે, થાક છે, રસોઈ થઈ ગઈ છે, છતાંય એ ઊભા થઈને એ દાળ વઘારે, શાક વઘારે, રોટલી ભણે, તૈયાર કરે ને ભાણે બેસીને જમાડે, તો એ એના શરીરે સાથ નથી આપ્યો. શરીર તો થાકી ગયું હતું, શરીરે તો કેપેસિટી પૂરી કરી નાખી હતી, પણ મનોબળથી કે મહેમાન આવ્યો છે એ ભૂખો થોડો જાય આપણે આંગળેથી, એને બહારનું થોડું ખવડાવાય. આવા છે આપણે ત્યાં હજી કે બહારનું થોડું તમને ભરગાવીને ખવડાવીએ, ઘરનું ખાઈને જાઓ, ઘરના રોટલા ખાઈને જાઓ. એ ઘરના રોટલા ઘડીને રાતના બાર વાગે તમને ખવડાવે, એ રોટલા એના મનથી ઘડાય સાહેબ, એ ટપાકા હાથમાંથી નથી છૂટતા, એ મનમાંથી છૂટે છે. એ વિલ પાવરના રોટલા છે સાહેબ. સવારે પાંચ વાગે ઉઠીને પાછી કામ તો કરવાનું શરૂ કરવાનું છે, પણ વિલ પાવરથી બાર વાગે રાતના રોટલા બને છે. આજે પંચ આવે મેરી કોમને તમે જુઓ, શુક્લકડી શરીર છે, તમને લાગે કે છ વખત વર્લ્ડ ચેમ્પિયન થઈ છે ને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ લીધો છે, એ બોક્સિંગ જેવી રમતમાં સ્પેન્સિલ જેવું શરીર છે. એને પૂછવામાં આવ્યું કે કેવી રીતે તમારો પંચ આટલો પાવરફુલ છે, એટલે એમ કીધું હતું કે પંચ ઇઝ નોટ કમિંગ ફ્રોમ હિયર, પંચ ઇઝ કમિંગ ફ્રોમ હિયર. આ ડેડિકેશન. ચૌદ ચૌદ કલાક પતરાની બસમાં બેસીને ખાલી પ્રેક્ટિસના બે કલાક માટે જતી એના ગામડેમાંથી નોર્થ ઇસ્ટમાં. આપણે બધી જે સફળ કથાઓ આપણે મૃતિક રોશન એક પલકા જીનામાં અમારા ગોંડલના એક મિત્રએ જોયો હતો, એ વખતે આમ કમર હલાવીને ઓલો ડાન્સ કર્યો હતો, 1998 કેવી કંઈક સાલ હતી, મને આમ યાદ એટલે રહી ગયું છે, એનું કારણ કહું તમને. પછી ટચક્યું થઈ ગયું અને પાછળથી મણકો ખસી ગયો કમરનો, ઋતિકનો ડાન્સ કરવા જતા. અમે એને ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ ગયા હતા ત્રણ જણા, એટલે યાદ રહી ગયું છે આ એક પલકા જીના. બરફની કોથળી નાખીને શેક કરતા કરતા લઈ ગયા હતા પાછળ. એને એમ જઈ ગયું હતું ત્યારે પિક્ચર જોઈને એમ એવો કરંટ લાગી ગયો હતો કે રિતિક જો આમ કમર હલાવી શકે તો હું કેમ ન હલાવી શકું. પણ હવે રિતિકે ચાર વર્ષ લગી પ્રેક્ટિસ કરી હોય, ઘોડેસવારી કરી હોય, બોડી બિલ્ડિંગ કર્યું હોય, એને ડાન્સના પાંચ કોચ રાખ્યા હોય. તો હમણાં તમે વિડીયો જોયો હોય તો બાબા રામદેવ ને રણવીરસિંહ ભેગા થઈ ગયા હતા, બહુ ફેમસ વિડીયો થઈ ગયો છે અત્યારે. રણવીરસિંહ બિચારો હાંફી ગયો ને થાકી ગયો, બાબા રામદેવે ખભે ઉચકીને નાચવા માંડ્યા. તો એ તમે એમ માનો છો કે એક રાતમાં થઈ જાય? કોઈ પણ સફળતા છે ને મિત્રો, એ રાતોરાત દેખાય, રાતોરાત મળે નહીં. દેખાય એક રાતમાં એની ના નહીં. અચાનક તમને ખબર પડી કે સાક્ષી મલિક કોણ છે, અચાનક ખબર પડી કે પીવી સિંધુ કોણ છે, અચાનક ખબર પડી કે દીપા કર્માકર કોણ છે. પણ દીપા કર્માકર, સાક્ષી મલિક ને પીવી સિંધુ એ પહેલો મેચ રમવા નથી ગયા, એના બાકીના મેચ જોવા આપણે ગયા નહોતા એટલે આપણે રાતોરાત દેખાણી. પણ એણે કેટલી રાતના ઉજાગરા કરી રાત ને ત્યારે અહીં સુધી પહોંચી. સપનાની વાત આપણે શરૂ કરીને આપણે પૂરું કરવા આવ્યા ત્યારે પાછી ત્યાં આપણે પહોંચ્યા છેલ્લા એન્ડ ઉપર. સાક્ષી મલિકે એના ઇન્ટરવ્યૂમાં એમ કીધું હતું,
ઓલિમ્પિક પૂરી થઈ તરત જ ફર્સ્ટ ઇન્ટરવ્યુ જે આપ્યો ત્યાં જ મેદાન ઉપર, કે નાની હતી ને પ્લેન ઉપરથી ઉડતું જોતી ખેતરમાં, ત્યારે એમ થતું પ્લેનમાં એકવાર બેસવું છે તો ભણવામાં જ મેળ પડે એમ હતો ને, પ્લેનમાં બેસવા મળે તો કુસ્તી મેળ પડે એમ હતો, કે આમાં પ્લેનમાં બેસવા મળે આમાં જાય તો, એટલે પ્લેનમાં બેસવા માટે એમ કે આ કુસ્તી ભણતા ભણતા શરૂ કરી. બીજે દિવસે સવારે જો તમે ન્યૂઝ જોયા હોય તો એર ઇન્ડિયાએ લાઈફ ટાઈમ બે ટિકિટ ફ્રી આપી છે સાક્ષી મલિકને, લાઈફ ટાઈમ જ્યારે મુસાફરી કરવી હોય ત્યારે એ કૂપન ફ્રી જ્યાં જવું હોય ત્યાં. સાહેબ તમે એચિવ કરીને બતાવો, તપ કરો, સમર્પિત થાઓ, ડેડિકેટ થાઓ, સાક્ષી મલિકની જેમ જિંદગીના કેટલાક વર્ષો આપો, સફળતા મેળવો, ચેમ્પિયન બનો, તમારી જાતને પુરવાર કરીને દુનિયાની સામે મૂકો. તમારે એક વખત બેસવાનું સપનું હશે ને પ્લેનમાં, દુનિયા તમને આખી જિંદગી પ્લેનમાં ફેરવશે સાહેબ. ડેડિકેશન જોઈએ, સમર્પણ જોઈએ, ઊંડા ઉતરી જવું પડે, તપ કરવું પડે. ઘણો વાર્તાઓ વાંચતા ઋષિઓને રાફડા થઈ ગયા ફરતે, સાપ આવી ગયા, કીડી આવી ગઈ, ખબર ન પડી. એક સાદી કીડીનો તો વિચાર કરો, આપણે માણસ છીએ, પરમાત્માની શ્રેષ્ઠ સર્જન મનુષ્ય, એટલે અમૃતસ્ય પુત્રઃ આપણી સંસ્કૃતિએ કહ્યું. મનુષ્ય કોણ? અમૃતનું સંતાન, જેને મારી ન શકાય એવી વ્યક્તિ. અને બુદ્ધિથી કેટલું દુનિયા સર કરી, આ તેટલા વાઘ સિંહ વાઘ બે આપણી દયા ઉપર જીવે છે. અભયારણ્ય આપણે બનાવવા પડે છે, ગવાને હાચવો, કારણ કે નખ નહોતા તો બંદૂક બનાવી, પાંખ નહોતી તો વિમાન બનાવ્યા, માછલીની ચૂઈ નહોતી તો સબમરીન બનાવી. માણસ આ અમૃતનું સંતાન એટલે કહેવાય છે ને. અને આ મનુષ્ય તમે વિચાર કરો, મને તો આમ અફસોસ થાય, જોઉં કે સમર્પણ ભાવના કેવી જતી રહી છે. લોકો તપ નથી કરી શકતા, લોકો ડેડિકેટ નથી થઈ શકતા. એક ફોટો આમ આપણે આમ પાડીએ ને આપણે આમ મોબાઈલમાં, પછી મને ઘણા આવે મારી પાસે કે હજી એક, એટલે હું કહું હમણાં જ પડાવ્યો તો કે હલી ગયો. એક ફોટામાં આપણું ફોકસ બ્લર થઈ જાય તો આપણને નીંદર નથી આવતી ને એમ થાય છે કે એક પડાવી લઈએ હજી જઈને. આપણી લાઈફનું ને આપણી કરિયરનું ફોકસ બ્લર થઈ જાય એ કેમ દેખાતું નથી? એ તો દેખાવું જોઈએ ને. તો ફોટા ગામ પાડશે સાહેબ, તમારે નહીં પાડવા પડે, તમારી ભેગા પડાવવા માટે લોકો દોડાદોડી કરશે. એ મજબૂતાઈ મેળવવાની છે, એના માટે તપ કરવું પડે, એના માટે સમર્પિત થવું પડે. એ કીડી તમે જુઓ આમ નીચેથી ઉપર સ્ટેન્ડિંગ કિચન લગી જાય એક ખાંડનો દાણો ઉચકવા માટે, કોકની રસોઈ કરતાં કરતાં ધ્યાન પડે એટલે આમ ઝાપટ મારે એટલે પાછી નીચે આવતી રહે, પાંચ મિનિટ પછી જુઓ પાછી ઉપર ચડી ગઈ હોય. જ્યાં લગી મરી ન જાય ને ત્યાં સુધી પોતાના વજન કરતાં મોટો દાણો ઉચકવા માટે એ મહેનત કરે. કબૂતર તમારા ઘરમાં આવતું હોય ને એટલે આપણે બારી બંધ કરી દઈએ એટલે અડધી કલાક નિરાંત હોય, પાછી બારી ખોલીએ કે હવે આપણે કબૂતર જતું રહ્યું છે, પાંચ મિનિટ પછી પાછું આવે. સાહેબ એક કીડી એક કબૂતરની એટલી ખબર છે કે કુદરતની દુનિયાનો એક જ કાયદો છે, કુદરત કા કાનૂન, એકી કાનૂન, કોન્સ્ટન્ટ એફર્ટ, સતત પ્રયત્ન, સતત પ્રયત્ન. જ્યાં લગી સફળ ન થાવ ત્યાં લગી પ્રયત્ન, 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 મહેનત, 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 પરિશ્રમ, પરિશ્રમ, પરિશ્રમ. એક કીડી આજ મરી ન જાય ત્યાં લગી તમે મારી ન નાખો ને ત્યાં લગી આવી રાખે ખાંડના દાણા પાસે. જ્યાં લગી બારી તમે જડબે સલાક કાયમ માટે નેટ ન નાખી દો ને ત્યાં લગી કબૂતર આવી રાખે. તમારે નેટ નાખવી પડે, ગ્રીલ નાખવી પડે એને રોકવા માટે. એક માણસ છે ને એ વધારે પડતું વિચારીને પછી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, મૂંઝાઈ જાય ને તોફાન જાય ને હવે અંધારું થઈ ગયું છે ને હવે કંઈ જૂટતું નથી ને હવે મરી જવું છે ને આવા બધા વિચાર કરવા માંડે. સફળતા નિષ્ફળતાના ચોખ્ઠા માણસોએ આવા વિચિત્ર બનાવી નાખ્યા સાહેબ. કુદરતમાં એક જ વાત છે, સમર્પણ, ડેડિકેશન, પ્રયત્ન. માત્ર પ્રયત્ન કરો, એક વખત તમે સમર્પિત થઈને ગાંડિયું ચલાવતા શીખી જશો આખી જિંદગી કૃષ્ણ તમારો રથ ચલાવશે સાહેબ. પણ તમે ગાંડિયું ચલાવતા નહીં શીખો કૃષ્ણ એનું સુદર્શન નહીં ચલાવે, આ યાદ રાખવાનું છે. અને આજનો છેલ્લી વાત, ડૂ, ડી ફોર ડૂ, ડ્રીમ, ડેરિંગ, ડેડિકેશન અને ડૂ. હું ઘણી વાર કહું કે આ મેન્ટલ મેકઅપની કીટ છે. ફિઝિકલ મેકઅપ બધા નીકળે ને આમ કરીને, આપણે બહાર જવું હોય, ફંક્શન બંક્શન હોય, લગ્ન બગન હોય, રાતના બબે વાગે બ્યુટી પાર્લર ખુલ્લા હોય. મને તો હમણાં ખબર પડી, મને ખબર નહીં, આપણે કોઈ દિવસમાં જાય નહીં એટલે કંઈ ખબર પડે નહીં. તો મારા મામાને દીકરાને લગ્ન હતા એટલે અમુક જવાબદારીઓ મારી માથે હતી, તો બધાએ મને કહે કે રાતના બે વાગે ગાડી જોશે, એટલે મેં કીધું બે વાગે શું ગાડીને કરવું છે રાતના? તો મને કહે કે બ્યુટી પાર્લરનો એપોઇન્ટમેન્ટ આવી, હું તો ચક્કર ખાઈ ગયો. મેં કીધું રાતના બે વાગે તો ડૉક્ટરો એપોઇન્ટમેન્ટ નથી આપતા, તો બ્યુટી પાર્લરવાળા ક્યાંથી આપવા માંડ્યા? બરાબર, તો કે એ તો બિઝી બ્યુટી પાર્લરવાળા છે. એણે એમ કહી દીધું કે રાતના બે વાગે, અઢી વાગશે તો એપોઇન્ટમેન્ટ કેન્સલ, બીજાનો વારો. એટલે આપણે તો ગાડી કાયદેસર મોકલી ને ગાડી આવી એટલે ખબર પડી ખરેખર આવું થાય છે આ જગતની અંદર.
તો મને તો આનંદ છે. ભલે ને લોકો સુંદર દેખાય એમાં કંઈ મને વાંધો નથી, ભલે ને દેખાતા. ઘણા એમ કે ફેશન ન કરવી ને સુંદર ન દેખાવ, હું તો કહું કરવી, એ તો હિંસા ઓછી થઈ ગામમાં. આમ તમે સુંદર દેખાવ એટલે લોકો રાજી થાય ને, તમને જોઈને પ્રસન્ન થાય, એટલે ફીલ ગુડ થાય. ફીલ ગુડ થાય જે માણસ મૂડમાં હોય ને કોઈનું નુકસાન ન કરે, એ માફ જ કરે. તો મને હું વાંધો હોય તમે સુંદર દેખાવ એમાં, મારે તો રાજી થવાનું. મારો મુદ્દો એટલો છે કે ફિઝિકલ મેકઅપમાં આપણે આટલું ધ્યાન આપીએ છીએ અને આપણને વિચાર નથી આવતો કે 2016માં 21મી સદીની અંદર મોદી સાહેબ જ્યારે નોટ બહાર પાડે છે ત્યારે નોટના કલર બદલાઈ જાય છે, નોટની સાઇઝ બદલાઈ જાય છે, નોટની સિરિયલ બદલાઈ જાય છે, ડિઝાઇન બદલાઈ જાય છે, પણ એક ચિત નથી બદલાતી, વાળ વગરના ગાંધીજી, દાંત વગરના ગાંધીજીનો ચહેરો નથી બદલાતો સાહેબ. ત્યાં જોન અબ્રાહમને કેટરીના કેફ નથી, વાળ નથી, દાંત નથી, પણ આખી દુનિયાએ જોવો પડે એ ચહેરો. ભારત આવે તો કરન્સી નોટમાં છે. અમે તો હસતા હસતા ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી કે 2 રૂપિયાની જૂની નોટ જુઓ ને, મોલો આર્યભટ્ટ સેટેલાઇટ હતો. આ 2000ની ગુલાબી નોટ આવી એમાં મંગળનું સ્પેસ શટલ છે. લોકો કે 2 રૂપિયાની નોટ ભણવા ગઈ ત્યારે લાલ ચોળ હતી, આમ નાનું બાળક જન્મીને આવે ને હોસ્પિટલમાં લાલ ચટક હોય રતુમડું. પછી ભણવા ગઈ, પછી મેં કીધું 20 રૂપિયાની ટીનેજરમાં થઈ એટલે ઓરેન્જ થઈ ગઈ થોડુંક ભણી એટલે પ્રાથમિક શાળા પૂરી થઈ, અને હવે ગ્રેજ્યુએટ થઈ ગઈ 2000 ફૂલ ગુલાબી. એટલે આર્યભટ્ટના સેટેલાઇટથી ભારત મંગળયાન સુધી પહોંચી ગયું. તો વિચાર કરો, આમ તમે જુઓ તો એ ટ્રેકિંગ કરો તો. મુદ્દો એટલો જ છે કે બહાર નીકળો તો આપણે વાળ જેટલા હોય ન હોય એમ જેટલા હોય ગોઠવી રાખે, કે આ 5-15 છે આમ અમારા જેવા હોય ગોઠવીને રાખે, કે આમ જરાક છાપડી તો લાગે. આની આપણે બહુ ચિંતા કરીએ મિત્રો, આ વાઘ આ માળની નીચે ચામડી, ચામડીની નીચે ખોપડી, ખોપડીની નીચે પાણી, પાણીમાં તરતું મગજ. કુદરતે જેને આટલું પ્રોટેક્શન આપ્યું છે એ મગજ ઓળવાની ચિંતા નથી કરતા ને, એટલે જ અમારા જેવાનું હાલે છે. બાકી આ લગ્નગાળામાં કોણ અમને બોલાવે અત્યારે 2 કલાક માટે, બરાબર? આ મગજ ઓળતા નથી. મગજ જેને ઓળી લીધું એ અબ્દુલ કલામ થઈ ગયો, મગજ ઓળી લીધું એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન થઈ ગયો. એને વાળ ઓળવાની જરૂર જ નથી, એના ઓળેલા વાળ વગરના ફોટા જોઈને લોકો એમને છે ને એ ફોટા યુનિવર્સિટીઓમાં ટાંગીને રાખે ને એના પૂતળા બનાવીને રાખે. એટલે મેન્ટલ મેકઅપનો જે છેલ્લો સિદ્ધાંત આજે છે એ છે ડુ. તમે જય વસાવડાની વાતો સાંભળો, હું કોકની સાંભળું, કવિતા વાંચું, વાર્તા વાંચું, આવું તો હજારો વખતથી આ દેશમાં થયું, એટલે તો આ કથાઓ વાલી, એટલે તો આ બધી આટલી પરંપરા થઈ. શું કામ કાંઈ કાંઈ સાંભળવાવાળા સાંભળે રાખે, બોલવાવાળા બોલે રાખે, બે રાજી થઈને ઘર ભેગા થાય ખાઈ પીને. આમાં ક્યાંય કોદાળી પાવડો લઈને કંઈ ખેતરી કરવા જવાની નહીં, આમાં ક્યાંય મહેનત કરવાની નહીં, કંઈ બાવડા બનાવવાના નહીં, કોઈ વજન ઊંચકવાનું નહીં. હું તમને કહેતો હતો ને કે વસાબાબીન લાદેને કોકનો ટાવર તોડ્યો, આઈ ડૂવાળી વાત આવે છે. આપણને ડેરિંગ લાગે છે ઘણાને, ફાડી તોડી નહીં ખાય, આ ડેરિંગ, ભાંગી નહીં ખૂ, ડેરિંગ. દુબઈના શેખ મોહમ્મદ રુસ્તમે દુબઈનો ટાવર, સૌથી ઊંચો ટાવર છે બુર્જ ખલીફા, બનાવ્યો. એના ફોટા વોટ્સઅપમાં ફરે છે, આપણા દુબઈ ગુજરાતી મિત્રો જાય ફોટા પોતે પડાવે છે. અંગ્રેજી હોલિવૂડ ફિલ્મવાળા અમેરિકાવાળા શૂટિંગ કરે છે ત્યાં, $200 રૂમ મળે ત્યાં રહેવા માટે. સાહેબ ટાવર બનાવવામાં 8 વર્ષ થાય, તોડવામાં 30 સેકન્ડ થાય. કોકડા ટાવર તોડીને માન થવાનું જો સપનું જોતા હો તો 30 સેકન્ડ થાય તોડવામાં, પણ મેં કીધું આખી જિંદગી ભાગવું પડે, ચહેરો છુપાવીને જીવવું પડે, અને તોય કોઈક ભાંગી નાખે ઘેર આવીને. પણ તમે ટાવર ચણો હોય ને પોતાની મહેનતથી, મારું કલ્ચર બેસ્ટી બતાવવાનું. બે એક સાઉદી અરેબિયામાં જન્મો લાદેન, એક દુબઈમાં જન્મા શેખ રુસ્તમ, એક બેકગ્રાઉન્ડના માણસો છે, એક ધર્મના માણસો છે, એક કલ્ચરના માણસો છે, બે એન્જિનિયર, બે ભણેલા ગણેલા, છતાંય એકે એવું એપ્લિકેશન કર્યું એના જ્ઞાનનું કે ઇજ્જત કમાવી હોય તો કોકની ઇજ્જત છીનવી લેવી, અને બીજા એ એપ્લિકેશન કર્યું કે ઇજ્જત કમાવી હોય તો કોકના કરતાં ઊંચી લીટી દોરવી. આપણે શું કામ કોકની લીટી ડસ્ટર લઈને ભૂસવા જાય, આપણે આપણી લીટી ઊંચી ન કરી નાખીએ. આ સરદારનો પાટીદાર સમાજ જે રહ્યો જ નહીં, આ રહ્યો છે જે જમાનામાં, મને બરાબર યાદ છે કારણ કે હું શિક્ષણના કુટુંબમાંથી આવું છું, મા બાપ 2-3 પેઢીથી બધા શિક્ષકો, શિક્ષકના કુટુંબમાંથી આવું છે, એટલે કહું છું કે એક જમાનાની અંદર એમ કહેવાતું કે આ હું એમ કે આ કણબી કંઈ ભણે એને તો ઢેફા ભાંગવાના ખેતરમાં જઈને. તમે આમ ભગવત ગૌ મંડળ ઉપાડીને કોકવાર કહેવત જોજો બધી. મહારાજા ભગવતસિંહજીએ એ જમાનામાં કહેવતો ભેગી કરી હતી દરેક જ્ઞાતિ માટેની, એમાં કણબી માટેની કહેવતો બધી લીખી છે, એમાં આવું બધું લીખ્યું છે. હવે એમાં તો કંઈ એ તો ભેગું કરેલું સંપાદિત હતું, એટલે એ જમાનો એવો હતો. ત્યાંથી
આપણે બધા આપણે કેવા લોકો પેદા થયા કે જે લોકો પોતે ન ભણ્યા પણ આવી સંસ્થાઓ બનાવી બનાવીને મારી નવી વારસદાર પેઢી ભણે એના માટે પૈસા ખર્ચી નાખ્યા, એના માટે જીવતર હોમી દીધું. આ ડૂ આ ડુઅર્સનો સમાજ છે સાહેબ. પાટીદાર સમાજની એક શબ્દમાં વ્યાખ્યા આપવી હોય તો પાટીદાર એટલે કોણ? પાટીદાર એટલે ડુઅર, સ્પીકર નહીં, ડુઅર, કામ કરનારો. ગાંધીજી સરસ મજાની બધી ક્રાંતિ કરે, નહેરુ બહુ પ્રભાવશાળી ને અદ્ભુત ભાષણો આપે, સરદાર પટેલ કહેતા કે તમે બે થાકો ત્યારે મન કહેજો, જે જે કામ કરકર કરી દેવાનું છે એ તમે થાકો ત્યારે મન કહેજો, એવું કરી દઈશ. સુઈ ગયા હતા મિટિંગમાં, સરદાર સાથે બનેલો કિસ્સો છે. ગૃહમંત્રી હતા જ્યારે, ત્યારે ગોવા આજે ભારતમાં નહોતું આવ્યું, પોર્ટુગીઝોના કબજામાં હતું, અને એને લેવા માટેની મિટિંગ ચાલતી હતી. એટલે મિટિંગમાં સરદાર થાકેલા હતા, તબિયત સારી નહોતી, મોટી ઉંમર હતી, સુઈ ગયા. એટલે કોઈ અપમાન તો કરે નહીં, એમના સેક્રેટરી આવ્યા, તેમણે હળવેકથી જગાડ્યા. એટલે કોઈ એમ હસતા હસતા, કોઈ એ મોટા મહાપુરુષોની જ મિટિંગ હતી, એટલે એમ કીધું કે સરદાર સાહેબ તમે આવડા મોટા માણસ આવી અગત્યની મિટિંગમાં સુઈ ગયા. એટલે સરદાર સાહેબ એમ કીધું કે હા મને તો થાક ઘણો લાગ્યો છે, ખૂબ કામ કરું છું, બધા રાજાઓને મળવાનું, રોજ એના નવા દસ્તાવેજ બનાવવાના, એટલે આ થાક ઉતારવાનું આ કામ કરી લીધું મેં વચ્ચે. એમ કે શું થયું મિટિંગમાં? તો કે આ દીવ દમણ ગોવા લેવા કે નહીં બધી ચર્ચાઓ થઈ. કે લેવાના હોય તો મને ઉઠાડજો, ચર્ચાઓ કરવી હોય તો મને આરામ કરવા દો, લેવાના હોય તો 10 કલાકમાં લઈ દઈશ. બરાબર, અરે ખરેખર ભારતીય લશ્કરે ઓપરેશન કર્યું એ એટલે બધ થયું. બરાબર, આ આ આ એટીટ્યુડ છે. ડુઅર્સ, ડુ, કરીને બતાવો, વાતો કરીને નહીં. હું ઘણીવાર કહું કે આનંદ આપણે એમ કહે ને, કોક કંઈક મને કેક ખાવા મળે તો બહુ આનંદ આવે ને, કોક કંઈક મારી પાર્ટી થાય તો બહુ આનંદ આવે ને, કોક કંઈક આમ ફરવા મળે તો બહુ આનંદ આવે ને, આવા કપડાં મળે ને, આ ફોન મળે ને, આ ગાડી મળે ને. દુનિયાનો સૌથી વધારે સરસ આનંદ ત્યારે આવે કે જ્યારે તમને કોઈ કીધું હોય કે તમે નકામા છો ને તમારા ખાનદાનમાં કોઈથી કંઈ થયું નથી ને તમારાથી એ નહીં થાય, અને તમે હસતા હસતા કામ કરીને 10 વર્ષે એક શિખર ઉપર પહોંચીને એને મળો ત્યારે એનું અપમાન ન કરો, એને ગાળો ન આપો, પણ એની સામે સ્માઇલ કરીને નીકળી જાઓ ને, ત્યારે એનો ચહેરો જે હોય ને, એની આંખમાં જે ભાવ હોય ને, એ જોવાનો આનંદ છે ને, એ કેક ખાવાના આનંદ કરતાં, ફરવાના આનંદ કરતાં મોટો આનંદ છે. કારણ કે તમે દિલથી પ્રૂવ કર્યું, દલીલથી નહીં. દિલથી પ્રૂવ કરો તમે સાચા છો, દલીલથી ન કરો. મારા મિત્રો, જતાં જતાં છેલ્લું એક ઉદાહરણ અને કવિતા આપીને મારી વાતનું સમાપન કરું. ગગજીભાઈનો બહુ પ્રેમાગ્રહ હતો, મારે અહીંથી પાછું એક લગ્નમાં પહોંચવાનું છે, એમાં પાછા 3 જણાને ભેગા લેવાના છે ગાડીમાં, એટલે એ પાછા મારી માથે પસ્તાળ, જ્યાં લગી ગાડી સ્ટેશન ઉપર પહોંચશે નહીં ત્યાં લગી બોલાવ્યા રાખશે, જો ઊભા રાખ્યા રોડ ઉપર, એટલે હું અહીંથી સીધું ભાગવું પડશે મારે, એ ક્ષમા માગું છું તમારી. પણ મેં નક્કી કરેલું છે કર્તવ્યમાં સમાધાન નહીં, કર્તવ્ય તો કરવાનું છે ગમે એ થાય, કર્તવ્યમાં સમાધાન નહીં. આપણે સમાધાન કરીએ તો બીજાએ સમાધાન કરે. હું આમાં 5 મિનિટ છૂટ નહીં આપું, તમે 10 મિનિટ છૂટ નહીં મૂકો, તો ઓલા ટાવર ઊંચા ક્યાંથી ચણાશે? તો એટલે મિત્રો, એક નાનકડું ઉદાહરણ, આ બધું ભૂલી જાઓ તો તમને યાદ રહે એટલા માટે. એડમંડ લિલેરી અને શેરપા તેનસિંગ બંને પહેલી વખત એવરેસ્ટ ચડાવ્યું, આખી દુનિયાને ખબર છે. પણ એની પહેલાં હિલેરી એકલા ચડવા ગયા હતા ને એ કોઈને ખબર નથી. લોકો છે ને સેન્ચુરી યાદ રાખે, ઝીરો ભૂલી જાય. 2015માં વિરાટ કોહલીને અનુષ્કાના નામના મેસેજ ફરતા હતા કે નથી હાલતો. 2016માં વિરાટ કોહલી તો ઓહો 3 ડબલ સેન્ચુરી કરનારો એકમાત્ર ક્રિકેટર આખા વર્ષમાં. તમારે કદાચ ફેલ ગયો ને તો બહુ માથાકૂટ ન કરવી ને, બહુ આમ આપણું મોઢું જોઈને દુનિયા શું કહેશે, અને ઘરે જાશું તો મોઢું કેમ બતાવશું, આવી માર્કશીટ લઈને ઘેર કેમ જાશું, આ જુવાન પેઢી આ મરી જવાની વાતો કરે, ભાગી જવાની વાતો કરે. એટલે હું આ કહું છું, એમાંથી આપણા રાજકીય મિત્રો પાસેથી પ્રેરણા લેવી. મારા તો અંગત મિત્રો છે બધા, આ બેઠા છે ને એ બધા અંગત મિત્રો છે, આમાં અમુક લોકો છે ખરા અંદર સક્રિય રીતે જોડાયેલા. એટલે હું કહું છું કે પ્રેરણા લેવી. 70 વર્ષના ભારતીય રાજનીતિના ઇતિહાસમાં આઝાદી પછી ચૂંટણી હારવાને લીધે એક માણસે આપઘાત નથી કર્યો, તો આપણે હું કેમ મરી જવું એક માર્કશીટ જોઈને? બીજે દિવસે હાજર જ હોય કે હું તમારી સેવા કરવા હાજર જ છું, આવતા વર્ષે પાછું. 90 વર્ષે તબિયત ટમેટા જેવી હોય. બરાબર, આપણે 18 વર્ષે એવો વિચાર આવવા માંડે કે આ માર્કશીટમાં મેળ નથી પડતો ને મરી જવું છે. કહો કે મને વડોદરામાં સવાલ પૂછાડો તો ઊભા થઈને, કોઈક ભાઈનું બ્રેકઅપ થઈ ગયું હતું, તો મને કે હવે શું કરવું, મને કે આવા સવાલ સ્કૂલમાં કોલેજમાં તો પૂછી નથી શકાતા અને ઘરમાં પૂછત માર પડે છે, તો ઓલરેડી આટલું દર્દ તો છે તો વધારે દર્દ ક્યાં સહન કરવું કે એટલે તમને પૂછો જાહેરમાં કે હવે શું કરવું.
તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સ્નાયુઓ તૂટે ને તો મજબૂત થાય, એવો જિમ્નેશિયમનો નિયમ છે, સ્નાયુઓ બ્રેક કરવા પડે, બાબડા બનાવવા હોય, સિક્સ પેક બનાવવા હોય. તો મેં કીધું આપણું હાર્ટ છે એ સ્નાયુ છે, ભલે તૂટતું મજબૂત થશે, બે ચાર વખત તૂટવા દેવું, એટલે જિંદગીની કસોટીઓ માટે મજબૂત થાય. તો એનો મોઢા ઉપરથી લઈ ગયું કે હજી કંઈ બહુ આમ મેળ નથી પડ્યો. મેં કીધું વડોદરાનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ ખબર છે? તેણે કંઈક મને નામ આપ્યું, ફલાણું કંઈક બહુમાળી બિલ્ડિંગ હશે, આપણને ખબર નહોતી, આપણે ત્યાં નથી રહેતા. એટલે પછી મેં કીધું તો એની ટોચ ઉપર ચડી જાઓ, ઉપર જાઓ, અગાસીની પાળે ઉભા રહ્યો. મને કે પછી ઠેકડો મારું? મેં કીધું ના, નીચે જુઓ કેટલા છોકરા છોકરીઓ પસાર થાય છે, 5 મિનિટ જોયા કરો, ઢગલે ઢગલા નીચે દેખાશે. બસ આમાંથી કોક તો ભગવાન આપણા માટે બનાવ્યું જ છે, મને નીચે ઉતરી જાઓ, આમાં હું આટલું બધું ટેન્શન લેવાનું? તો હિલેરી જ્યારે એમને પાછા આવ્યા ત્યારે તો નકશા નહોતા, જીપીએસ નહોતા. અને આ કેટલી વાર કહી ચૂક્યો છું કે નકશા જે ચાલતો હોય ને એના પગમાં સ્લીપર ન હોય, એના કપડાં ફાટેલા હોય, પણ એને ક્યાં જવું એ ખબર હોય ને તો વગર નકશા એ પહોંચી જાય, અને જે નકશા જોયા કરે ને એની ગાડી આગળ જ ન હાલે. એટલે હિલેરી જ્યારે પાછા ફેર્યા ને ત્યારે હારેલા હતા, એવરેસ્ટ સર નહોતું થયું, કોઈ અગાઉ ગયું નહોતું, ખબર પડે કે નકશો કેવો હોય, કેમ પહોંચાય. માઉન્ટ એવરેસ્ટ સામે જોઈને એણે જે કહ્યું ને હું તમને અત્યારે આ મોટિવેશન તરીકે આપતો જાઉં છું. જતાં જતાં એવરેસ્ટ સામે જોઈને એણે એમ કીધું કે આઈ વોન્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ, બિકોઝ યુ આર ધ માઉન્ટન, યુ કેન નોટ મૂવ ફ્રોમ હિયર. તું તો પર્વત છો, તું અહીંથી હલી નહીં શક. આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. હું માણસ છું, તું ભલે દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર હોય, હું માણસ છું, હું ચડી જઈશ પગથિયા એક પછી એક, વિકાસ કરી લાવીશ, આઈ કેન ગ્રો. આજે હારી ગયો, આજે ફેલ થયો, શીખીશ મારી ભૂલમાંથી, બે ગુરુ ગોતીશ નવા, મારી જાતને વધારે કસોટીમાં તપાવીશ અને પાછો આવીશ. સાહેબ આ એટીટ્યૂડ એકવાર તમારી અંદર જો DNAમાં આવી જાય ને, પછી દુનિયાની કોઈ તાકાત તમને દુનિયાની કોઈ છેડે રોકી ન શકે. અગાઉ કંઈ નથી થયું તો કોઈ દી માનવું જ નહીં. રાઈટ બ્રધર્સના મા બાપ થોડા પ્લેનમાં બેઠા હતા, અગાઉ તો પ્લેન ઉડ્યું જ નહોતું, રાઈટ બ્રધર્સે ઉડાડ્યું. ગ્રેહામ બેલના દાદાએ થોડી ફોન ઉપર વાત કરી હતી, ગ્રેહામ બેલે કરી. તો આપણે પણ નવી જનરેશન છીએ, આપણે નવું નિર્માણ કરવાનું છે, નવો દેશ બનાવવાનો છે. આપણને એમ લાગતું હોય કે આ પોલિસી નબળી છે, આ મામત નબળી છે, તો એ સિસ્ટમમાં ઘૂસીને આપણે સુધારવું પડશે. નહીંતર તમે બોલશો તો એમ લાગશે કે ફૂટપાથ ઉપરથી બોલો છો, ઓલું સત્તા ઉપરથી બોલશો તો તમારી અસર થશે. અને એટલે એક નાનકડી કવિતાથી હું મારી વાત પૂરી કરું, બહુ મને ગમતી પ્રિય કવિતા છે. કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ, લીક પર તો ચાલુ ચીલા, લીક બનેલો રસ્તો હોય એના ઉપર, લીક પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ. બિના કામ કે મુકામ કેસા, પાટીદારોને જ લાગુ પડે એવી વાત છે. બિના કામ કે મુકામ કેસા, બિના મહેનત કે દામ કેસા. આ મહેનત કશ પ્રજા છે, ધરતીમાંથી સોનું પેદા કરનારી પ્રજા છે. એટલે કહું છું, જબ તક હાસિલ ના હો મંઝિલ, રાહ મે રાહી આરામ કેસા. અર્જુન સા નિશાના રખ મન મે, ના કોઈ નિકમમાં બહાના રખ, લક્ષ્ય તેરે સામને ઈ હે, બસ ઉસી પે અપના ઠિકાના રખ. લક્ષ્યથી શરૂઆત થઈ હતી, લક્ષ્યથી પૂરું થાય છે. સોચ મત સાકાર કર, અપને કર્મો સે પ્યાર કર, સોચ મત સાકાર કર, અપને કર્મો સે પ્યાર કર. જો ચલે થે અકેલે, ઉનકી જિંદગી મેં આજ ભી મેલે હૈ, જો કરતે રહે ગયે ઇંતજાર, ઉનકી જિંદગી મેં આજ જમેલે હૈ. મિત્રો, કોઈ આપણો ઉદ્ધાર કરશે એવા ભ્રમમાં બેસો નહીં, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો. આ મજબૂતી રાખીને તમે સંકલ્પ કરીને આગળ વધશો. તો હું હમણાં કહેતો હતો ને કે ભાઈ આ તમારે ગગજીભાઈ જ આટલા મોટા સ્પીકર છે, તમારે ક્યાં બહારથી સ્પીકર બોલાવી આવવાની જરૂર છે? એટલે બદલે એનાથી આગળ વધશે કે ગગજીભાઈ એમ વિચારશે કે મારા આ કેળવણી ધામમાં જ આટલા સ્પીકર છે, તો મારે હું કેમ બહારથી બોલાવવા જોઈએ કોઈને? અહીંથી જ કોઈક પેદા થશે. તો હવે અત્યારે તો મેં કીધું એમ આ વર્ક ઇન પ્રોગ્રેસ છે. ઓલા પુલ બંધાતા હોય ન પતરા નાખા હોય, WIP વર્ક ઇન પ્રોગ્રેસ, કામ ચાલુ, રસ્તો બંધ. આ તો રસ્તો ખુલ્લો હોય છે અને વર્ક ઇન પ્રોગ્રેસ છે. પણ મને તો એવું થાય કે તમે આ દેશની તકદીર માટેના બ્રિજ બનીને બહાર નીકળો, ઓલા પતરા હટી જાય અને બ્રિજ ઉપર સરસડાટ
તમારી બધાની પ્રગતિની ગાડી પુરપાટ દોડે એવી પરમાત્માને પ્રાર્થના. ધન્યવાદ.